राधिका मारी वात मान हूं तने खरेखर साचू कहू छू डार्लिंग। अरे प्लीज व्हाई डोंट यू बिलीव मी। राधिका रौनक तलाटी नामनी छोकरी ने मैं वर्षों थी जोई नथी। एनु डाचू क्यारे जोयु तू छेले हूं साव भूली गयो छू। तारी मां पासे थी पैसा मांगवानो सवाल ज उभो नथी थतो। अरे एमनी सोसाइटी ना सेक्रेटरी ने मैं क्यारे जोयो ज नथी। खबरदार छे खबरदार छे एक नो एक जुठ्ठाणु वारंवार उच्चार्यु छे तो તને ભાવિન ખકરમાં શું ઉણપ દેખાણી કે તે મને આને પનારે પાડી? હું તને સાચું તું એ ઉભો શું કરે? અંદર જા, મારા માટે એક કપ ચા બનાવી લાવ જા। ગણાત હું સાચું કહું છું। આજે આઠ દાડા પહેલા રોનકની આંખોમાં આંખો પરવી ડાચામાં ડાચું ઘાલીને બાકીની આખી જિંદગી સાથે રહેવાનું વચન આપીને આવ્યો છે આ। એને કે આ બધું જાણું છું। રાધિકા હું તારી જાણ બહાર આવા બધા લફરા કરી શકું એવો હોશિયાર પતિ છું। अरे रात्रे पथारी में पड़खू फरवानु मन थाय तोय तने ऊंघमाथी जगाड़ी तारी परमिशन लीधा पछी तो हूं पड़खू फरू छु। तो पार्की चणी ने पड़खा मा खाली ने फर फर करती वखते मारी परमिशन लेवानु न सूझु। लग्नना 24 वर्ष पछी 24 वर्ष पछी आने अचानक आवु शुगातन चढ़से। आ बात जो पहले थी जानती होत ने तो नड़ियाद ना आनंद मा हूं पड़ी च ना होत। रेवा दे राधिका, वे नड़ियाद ना नबीरो तने गमतो नतो तो याद कर કોલેજ ની કેન્ટીન માં હું તારી પાસે આવી નામ જ્યારે મેં તને પ્રપોઝ કર્યું ત્યારે તું કેવી આમ ધ્રુસકે રડી પડી હતી યાર। તમારી બાએ કહ્યું તું કે દુનિયાનો કોઈ ગધેડો તારી સાથે ફરણવા તૈયાર નહીં થાય અને ત્યારે જ તું થયો એટલે મારી આંખમાં હરકના આંસુ આવી ગયા। બાકી ભાવિન ખક્કર તારા કરતા હજાર દરજે સારો હતો। એ હંમેશા રાધિકા આપણને છે ને લગ્ન પછી હંમેશા એવું લાગે આપણે આમ હોટલમાં આમ મસાલો ડોસો ખાતા હોય અને બાજુના ટેબલ પર કોઈને ઉત્તપા ખાતો જોઈએ આપણને સારું હંમેશા એમ થાય ઢોસો ખોટો મગાવ્યો આને કરતા ઉત્તપા મગાવ્યો તો વધારે મજા આવત। અરે ભાવિન ખક્કર ને તું પરણી હોત ને અત્યારના હયાત જ ના હોત। પરણેલા ત્રીજા મહિને છે ને ભાવિન ખક્કર વિધુર બની ગયો છે। હા હા એ ભલે વિધુર બન્યો પણ રોનક ને આપેલ જીવનભર સાથે રહેવાનું વચન જે તું પાળવા ગયો ને તો તને વિધુર બનવાનો મોકો જ નહીં મળે। સાથે રહેવાના 15 દાડામાં પેલી રોનકડી તારા પર એવી વિતાડ છે ને કે તું વિધુર બને એ પહેલા તો રોનક વિધવા બની જશે। તો હું રોણક તો નથી તો રોનક ને જે સોસાયટીમાં રહેવા જાય છે ને તારા ભાડું તો ઘર બદલી નાખે છે। તારી રોનક ને ચા દૂધ ખાંડની જગ્યાએ ઘરે ઘરે જઈને એક કપ પતિ માંગવાની ટેવ છે। રાધિકા હવે હું તને કઈ રીતે ખાતરી કરાવું? મને ખાતરી થઈ ગઈ છે મને સાથે ચાલતા શરમ આવે એવી રોનકડીને હાથમાં ઉપાડીને પાણીમાં ફૂદરડી ફરતી વખતે તને શરમ ના આવી? લગ્નના આટલા વર્ષો થયા મને યાદ નથી કે મને કોઈ પારકા પુરુષે સ્પર્શ પણ કર્યો હોય। તને એ વાતનું ગૌરવ છે કે તું કમ્પ્લેન કરે છે? ના હું ફક્ત જાણવા માંગુ છું ડાર્લિંગ। નો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ। ગુસ્સે નહીં કોને ફોન કરે છે તું સ્વીટહાર્ટ? ધૈર્યસી વકીલ ને। વકીલ? હવે કોર્ટમાં જઈશ તે તારી પાસે ડાયવોર્સ માંગીશ। રાધિકા આવું અવિચારી અને ઉતાવળિયું પગલું ભરું તને યોગ્ય લાગે છે? જે ગાંઠ બાંધવાના આપણે ગોર મહારાજને 101 રૂપિયા ચૂક્યા હતા ને કોર્ટમાં એ જ ગાંઠ છોડવાના હજારો રૂપિયા ખર્ચો થઈ જશે। કેમ આટલા બધા પૈસા? આઝાદીની કિંમત હંમેશા વધારે હોય આઝાદીને એટલે તો આપણે મામૂલી કહી છે ડાર્લિંગ। ભલે ભલે હું પૈસે ઠેકે ખુવાર થઈ જાઉં બરબાદ થઈ જાઉં પણ હું ડાયવોર્સ તો લઈશ ને। એક વાર ડાયવોર્સ મળી જાય પછી ભરણ પોષણનો દાવો એ માંડીશ। કેમ કે ભરણ પોષણ મળતા હશે? કેમ ન મળે? દુનિયામાં એક ઘરાક તો એવો બતાવ જેણે બંધ પડી ગયેલા મેગેઝિનનું લવાજમ ભરવું પડતું હોય। તું લખી રાખ કે તો જગતનો એ પ્રથમ ઘરાક હોઈશ કે જેને બંધ પડી ગયેલા મેગેઝિન નું લવાજમ વ્યાજ સહિત ચૂકવવું પડશે। દિવ્યાંગને ખબર પડશે તો મારો 22 વર્ષનો છોકરો બિચારો અમેરિકા ભણી રહ્યો છે એને જ્યારે બાપના કરતૂતોની ખબર પડશે ત્યારે એના પર જીવિત છે। રાધિકા એના બાપના એવા કયા કરતૂતો છે જણાવીશ મને તું? 12 દિવસ પહેલા મારી મમ્મી પાસે જઈને 50,000 રૂપિયા માગી લાવ્યો અને કે છે મેં પૈસા લીધા જ નથી। મમ્મીના સોસાયટીના સેક્રેટરીને જઈને કહે છે મારી સાસુના ઘરે તાળું છે મને અર્જન્ટ પૈસાની જરૂર છે હું જુઠ્ઠાણું ચલાવીને રૂપિયા 10,000 માગી લાવ્યો અને કહે છે કે મેં સેક્રેટરીને જોયો જ નથી। અને રોનક દીઠી નહોતી ગમતી તને દીઠી નહોતી ગમતી રોનક જોડે જઈને દરિયાની માછલીઓ શરમાઈ જાય એવી ધીંગા મસ્તી કરીને આવ્યો છે ને કહે છે કે મેં રોનકને વર્ષોથી જોઈ જ નથી। અરે ખર રાધિકા મેં વર્ષોથી મારું છે ને હવે મગજ એકદમ બેર મારી ગયું છે। એક કામ કર તું છે ને કામ કર રાધિકા તું છે ને તારી મમ્મીને તારા પપ્પાને આ રોનક ફોનક બધાને અહીંયા બોલાવી રાખ એટલે મને ખબર પડે મારી વિરુદ્ધ ચાલુ શું કાવતરું ચાલી રહ્યું છે। કાવતરું? હું સાંજના બેંકમાંથી પાછો આવું છું ને આ બધા અહીંયા બોલાવી રાખ જેને વાતનો સાલો છે ને નિકાલ તો આવી જાય ખબર પડે શું ચાલે છે બધું।
હરજીવન મેં તારી પાસે અડધો કલાક પહેલા ચા મગાવી હતી, છેક હમણાં ચા લઈને આવે છે? ચા કરીને શરમ નથી આવી? આ ચામાં માખી શું કરી રહી છે હરજીવન? કરી રહી છે હરજીવન, તું તારા મનમાં શું સમજે છે? તને એમ છે કે તારા વિના મને ચાલતું નથી? યાદ રાખજે, ઘરના બધા જ કામ છે ને હું જાતે કરી શકું તેમ છું, સમજો? એટલે તો આ ઘરમાં હું નોકરી કરું છું. આ ઘરમાં બધા છે ને મારી સાથે તારી જેમ જ વર્તે છે. તું ખરાબ નહીં લગાતો, ડોન્ટ ફીલ બેડ, અંદર જા, ગેટ ઓફ, ગેટ આઉટ. અને તું બોલાય છે કે ભાઈ તારી મમ્મી પાસે મારે જાણવું છે કે ક્યારે તારી મમ્મી પાસે હું 50,000 રૂપિયા લઈ આવ્યો, અને પેલી સાલી રોનક ને મેં જોઈ નથી જિંદગીમાં વર્ષોથી, અને ક્યારે એની સાથે મોઢ હેલેન ગયો, મારે બધું જાણવું છે. પ્લીઝ બધાને બોલાવી રાખે, મારે સાંજના બધો ફેસલો જોઈએ છે. વાત લો, નિકાલ આવી જાય વાત. હમણાં ફેસલો હું કરું છું. હલો હલો, ખારેઘાટ પોલીસ સ્ટેશન. હા, કઈને ફોન કેમ મૂકી દીધો? હલો, ખારેઘાટ પોલીસ સ્ટેશન, ફોન નહીં રાખતા? કેમ કરો છો ભાઈ આવું? હજી સામો માણસ તમારી સાથે વાત કરે તમે હા કહીને ફોન મૂકી દો છો? હા, તુરખિયા સાહેબ છે? અરે, તમારે ડીસીપી સાહેબ, એમને કોમિસિસ ઉપાધ્યાય વાત કરવા માંગે છે. અડધો કલાક પહેલા મેં જ ફોન કર્યો તો એમને આપો ને. પૂછા તુરખિયા રાધિકા યાર, અરે હમણાં તારી સાથે ફોન પર વાત થઈ, પછી તે જ એમ કહ્યું, એમ જ મેં નરમ સાથે, એમ જ મેં એની ઉલટ તપાસ લીધી, પણ ના પાડે છે, ના પૈસા લેવાની, ના પાડે. એ કહે છે મેં લીધા જ નથી, દરેક બાબતમાં ના પાડી રહ્યો છે. પ્લીઝ તું ઘરે આવ અને આ બધો પ્રોબ્લેમ સોલ્વ કરી આપ. ભાઈ તું કેમ આમ કરે છે? અરે તને મારા ઘરે તો આવી ચૂક્યો છે. એ છે પાનવાલા સોસાયટી, ત્યાં જ રહીએ છે. તમારે જમાઈને પૈસા તો આપવા કે નહીં? બરાબર છે તમારી વાત. આજો જોયું, મેં તમને નહોતું કીધું. દીકરી તમે તમારા વાણી પ્રવાહ ને જરીક કાબુમાં રાખો. શું દીકરી શું કે છે? નરમ કુમાર, રૂપિયા લીધા વાત ની કબૂલાત કરી એમણે? ના પાડે છે, કે છે પૈસા લીધા જ નથી ને. સોસાયટીના સેક્રેટરીને કે છે કોઈ દિવસ જોયો નથી ને. રોનકને તો વર્ષોથી મળ્યો નથી, દરેક બાબતમાં નામ ઉકર જઈ રહ્યો છે પપ્પા. માય ગુડનેસ. સગુણા સગુણા, તમે બેસો અને એક વાતનો જવાબ આપો. આ 50,000 રૂપિયા તમે નરમકુમારને જ આપ્યા હતા ને? કેવા આમ કરો છો? એ જ રાત્રે તમે ઘરે આવ્યા ત્યારે મેં તમને બધી વાત નહોતી કરી. રોનક આટલા વર્ષો પછી આવીને નરમ માટે એલફેલ કહી જાય એવી ગાંડી નથી. પોતાના સપનામાં તો એ રોનક જોડે શું કરતો હશે? મેં તો આવા ઢીલા ટફ છોકરા જોડે તું પ્રેમમાં પડી ને ત્યારે તને ચેતવી હતી. મમ્મી, હવે 24 વર્ષ પહેલાની વાત નહીં કાઢ ને પપ્પા. એક વાત તો મેં તમને કરી નથી. જેવો ઓફિસે પહોંચે ને ત્યાંથી ફોન કરીને હુકમ છોડશે કે બેગ તૈયાર રાખજે, સાંજે લોનાવલા નીકળીએ છીએ. ને જેવો ઘરમાં દાખલ થાય ને હું પ્રશ્ન પૂછું ને તો બાગો બનીને મને જ સામે પ્રશ્ન પૂછશે. હે, મેં તને ક્યારે ફોન કર્યો તો? જોયો, મેં તમને નહોતું કીધું? તે નડિયાદ ફોન કરીને તારા સાસુ સસરાને એના દીકરાના વિચિત્ર વર્તન અંગે વાત કરી. દીકરી તે દિવ્યાંગને જણાવ્યું? દિવ્યાંગને? હવે મારા છોકરો તો અમેરિકા ભણી રહ્યો છે, ત્યાં આ બધી વાતો કરીને એને ક્યાં ઉપાધિ કરાવી? મરતાને માર નાખે એવો સ્વભાવ છે નરમકુમારનો. હવે સીધા સાદા સરળ સ્વભાવના માણસને આવા બધા ઉધામાં કરવાનું ક્યાંથી સૂજ્યું ભાઈ? મારી પાછળ બધા શું કામ પડી જાય કે ખબર પડે મને? અરે પણ ફોડ પડીને વાત તો કરો. થયું છે હું? ના ના પપ્પાજી, મારા આવા શાંત સ્વભાવનો આવો ફાયદો ઉઠાવવાનો? એવું થયું? શું વાત કરો છો? નવાઈ પછી પામજો, પહેલા જાણવાની તસ્દી લો. શું શું થયું નરમકુમાર, કેમ આટલા બધા અકળાયેલા છો? હું અકળાવું નહીં તો શું કરું પપ્પાજી? આપણે પેલા નાકા પર પેલો ફ્રૂટ્સ વાળો છે ને, એને મેં સંતરાનો ભાવ પૂછ્યો. પેલા મને કહે કે 40 રૂપિયા ડઝન. અને મેં ભૈયાજીને રિક્વેસ્ટ કરી કે ભૈયાજી કુછ પ્લીઝ કમ કરો. બરાબર. તો સાલો પાજી મને કે કમ છે એ તો કમ લે જાઓ એવું બોલી ડઝનની જગ્યાએ થેલીમાં 8 સંતરા નાખી મારી પાસે 40 રૂપિયા પડાવી લીધા. બોલો, એવું થયું? આજ સવારથી આમ અડધું થયા કરું છું મમ્મીજી. આજ સવારના બેડરૂમમાં પણ આમ આંખ ઉઘરતા ભાઈ કોણ જાણે કોનું ડાચું સામે જોવાઈ ગયું છે. મારી આખી સવાર બગડી છે મમ્મીજી. મમ્મી એને કે બેડરૂમમાંથી પેલો મોટી સાઈઝનો અરીસો કાઢી રવી નાખે, નહીં તો એને આ રોજની ફરિયાદ રહેશે. પ્લીઝ 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 શાંત રહે, જરા શાંત રહે.
ગેટ આઉટ અંદર જા તું હમણાં શાંત રહે બેટા અતન ખબર નથી રોનકના રવાડે ચડ્યો છે ત્યારથી જ્યારે જો ત્યારે રાગડા પાણીને ગાતો હોય છે મને જોતાની સાથે મહેંદી લગા કે રખના મહેંદી લગા કે રખના રાધિકા 6 દાડા પછી આપણી મેરેજ એનિવર્સરી છે તો તારા થોડાક વાળ છે ને આમ રૂથી વધારે સફેદ થઈ ગયા છે એટલે હું તને તું આમ જાણે ને એટલે ઈશારામાં રાગડા પાડી પાડીને જણાવી રહ્યો હતો કે બાલ સાલા ગધડીકા થોડા સફેદ હો ગયા હે મહેંદી લગા કે રખના મહેંદી લગા કે રખના ને તો એનિવર્સરી કે દિન સાલી ડોસી લગોગી તું મને ઈશારો કરે પછી તો હું મારું મોઢું ખોલું છું હું આ બધા સ્કેન્ડલ કરતો હોઈશ પાણીદાર નામે ગોત્યું નહીં જડે હવે જો મારું પોતાનું નામ છે નરમ મારા બાપુજી ગભરુદાસ બાપ ઓછી બેન બેન નું નામ મોડી દાદા ગરીબદાસ અને દાદી બિચારી બેન માસી મૂંગી બેન અને માસા બિચારા રુદન કુમાર દૂરની બે મારી કઝિન સિસ્ટર છે ને એમના નામ છે વેદના અને કરુણા અને મારી મામાની એક દીકરી છે ને પ્રેગ્નન્ટ છે અત્યારના ને એ પ્રેગ્નન્ટ દીકરીને છે બે નામ પાડી રાખ્યા છે એક છોકરાનું ને એક છોકરીનું છોકરાનું નામ છે પોચટ કુમાર અને છોકરીનું નામ છે અનુકંપા ઇનફ મને તારા ખાનદાનની વંશાવળી જોડે કોઈ નિસ્બત નથી મને એક જ નામ જોડે નિસ્બત છે એ નામ છે રોનક રોનકે જાતે ફોન કરીને તમે જોડે કરેલી રંગરેલિયાની વાત કરી છે અને એક મિનિટ તો પાછો કેમ આવ્યો ઉપર જા કબાટમાંથી 2 લાખ રૂપિયા લઈ આવ કેમ અરે શું કેમ એક પ્લોટ લીધો છે પનવેલમાં 1 એકરનો રાધિકાને એનિવર્સરીની ગિફ્ટ આપવા માટે પપ્પાજી અચ્છા હા તે પાર્ટી આવીને બેંકમાં બેઠી છે એડવાન્સ પેમેન્ટ લેવા માટે વાહ પ્લોટ લીધો છે અભિનંદન દાગીના કાઢું ત્યાં સુધી પૈસા ગણવામાં મદદ કર તમે વાતે વાતે મને ટોક્યા ના કરો હું તમને સુસુ કરતા રોકું છું કે રેવા દો પાપાજી રેવા દો જવા દો જવા દો જો તમારા સાસુમાં 65 વર્ષની ઉંમરે 5 વર્ષના બાળકની જેમ વિસ્મય પામ્યા કરશે મારા સાસુજી છે ને એકદમ નરમ સ્વભાવના છે સરળ સ્વભાવના છે મારા જેવા તમારી દીકરી છે ખેપાની એકદમ એક નંબર તે નરમકુમાર તમે છે ને જરા આમ નરમ સ્વભાવના છો તમારે છે ને બાર તહેવારે એકાદ વખત રાધિકા પર આમ ઘાટો પાડી લેવાનો મારું મગજ જાય એટલે હું કોઈનો નહીં પપ્પાજી અચ્છા અમારા બંને વચ્ચે ઝઘડો થાય ને ત્યારે છેલ્લે ઘાટો પાડીના શબ્દ મારે જ બોલવાનો હોય તરત ઘરમાં શાંતિ સ્થપાઈ જાય છેલ્લો શબ્દ હું જ બોલું એટલે રાધિકા એકદમ શાંત થઈ જાય સોરી નરમકુમાર હવે આપણે મુદ્દાની વાત પર આવીએ તમને મારા ઉપર ભરોસો નથી રાધિકા મને ભરોસો છે ફોનની ઘંટડી વાગી નથી ને તમારા સાસુને એમ પાછળ એમ ચીંટીઓ ભરી એમ ઉછળ્યા નથી હલો દિવ્યાંગ કેમ છે દીકરા કેમ છે તારી તબિયત કેમ છે દિવ્યાંગનો ફોન છે અમેરિકાથી અરે ભાઈ તારા નાનાજી અહીંયા છે તને યાદ આપે છે બેટા નહીં 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 દિવ્યાંગ નહીં નથિંગ ડુઈંગ જો જો જ્યાં સુધી પરીક્ષા પતી ન જાય ને બેટા ત્યાં સુધી યુરોપ ફરો ફરવા જવાની વાત નહીં કરવાની તે મને શું કહ્યું તું ભણી ગણીને તારે સ્વિટ્ઝરલેન્ડ સેટલ થવું છે ને તો પછી ભણ્યા વગર સ્વિટ્ઝરલેન્ડ જશો તો કામ શું કરશો બરફ ખોદવાનું ના પાડીને મમ્મી અત્યારે કામમાં છે જો રાત્રે ફોન એક એક કામ સાંભળ મારી વાત સાંભળ રાત્રે અમે તને કોલ કરીશું હોસ્ટેલ છોડીને ક્યાં જતો નહીં ઓકે અને જો એ બેટા જરા નડિયાદમાં દાદા દાદી રહે છે એકાદો કોલ કરી દો તમે તમારો અવાજ સાંભળવા માટે બિચારા જોરી રહ્યા છે હા ચાલ રાત્રે અમે વાત કરીશ બેટા આવજે ટેક કેર બસ તે ગણ્યા છે બસ 2 લાખ રૂપિયા પૂરા છે ને મમ્મીએ ગણ્યા છે ઓકે નરમ અને આ દાગીના રોનક માતાને ના ચડાવતા સમજાવવા ને રોનક કોઈ ગયું ભાઈ બારણું ખોલવા કોઈ ગયું તુરખ્યો આવ્યો છે તુરખ્યો યુ મીન તેજપાલ તુરખ્યો આપણો કોલેજ ફ્રેન્ડ યસ કે તુરખ્યો અહીંયા બોલાવે છે રાધિકા તું મને કહેતી નથી તુરખ્યો ને તે અહીંયા બોલાવે છે એને આવવાની રાહ જોવાય છે આવે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી હા હું એ ઈચ્છું છું દૂધ ને પાણીનું પાણી થઈ જાય
માણસ ઇન્સ્પેક્ટર છે ને, પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે, તરત ફેસમાં લઈ આવશે, વાતનો નિકાલ લઈ આવશે માણસ. અરે આ તો રોનક છે. રોનક બેસી બેસ. રોનક ત્યાં શું લગાવ્યું છે? શું તે રાધિકાને ફોન કરીને એમ કહ્યું કે હું તારી જોડે છે એક મર્ડ હેલેન આવેલો? આવ્યો તો 70 વાર આવ્યો તો. મેં આવીને શું શું કર્યું કહું બધાની વચ્ચે? ચાલ હવે બોલ. જો જો રોનક, તું ખરાબ નહીં લગાતી, પણ હું તારી જોડે મર્ડ હેલેન આવેલો ની એક પણ સાબિતી છે તારી પાસે? સાબિતીઓ? હવે 8 દાડા પછી મારે સાબિતીઓ ક્યાંથી આપવાની? સાચી વાત છે, ક્યાંથી સાબિતી આપે? 8 દાડા પછી ક્યાંથી સાબિતી આપે? નાવાને લીધે એના શરીર પરથી તારી ફિંગરપ્રિન્ટ્સ પણ ભૂસાઈ ગઈ હશે. હજી આગળ તો સાંભળ. સ્કોચના 2 પેક ચડાવે પછી તારા વરનો તોડ જોવા જેવો હતો. આખા મજાઈ લઈને માથે લીધું તું. સ્કોચ? સ્કોચ યુ મીન દારૂ? દારૂ? સ્કોચ? હાય હાય, દારૂ તો કઈ પીવાતો હશે? દારૂ તો કેવો કડવો ઝેર જેવો હોય. તે તમને સ્ત્રીઓને શું એમ છે, અમે પુરુષો દારૂ મજા કરવા માટે પીએ છે? સ્કોચ? રોજ સવારે નરણા કોઠા અરડુસીનો રસ પીનારોને રાત્રે ત્રિફળા ખાઈને સુનારો માણસ બિચારો દારૂ ક્યાંથી પીવા લાગ્યો? ચૂઠાડા, ભાડદારીયામાં ખેંચી જઈને તે મને નતું કહ્યું? હવે આપણે બંને જિંદગી ભર એકબીજાનો સાથ નિભાવશું. રાધિકા, તને આ વાત જણાવણું પણ એણે જ મને કહ્યું તું. તે બેન, તમે પણ પોતાના પતિને છોડીને પારકાના વરની સાથે આમ મદદરિયામ જોવા નીકળી પડો, એ યોગ્ય તો નથી જ ને? પપ્પા, એનો પોતાનો પતિ નથી. આઈ મીન હી ઇઝ નો મોર. અરે રે, બિચારી વિધવા છે. વિધવા એટલે વાતે વાતે વાંક શોધવા માટે જેને વરનો લાભ મળતો બંધ થઈ ગયો ને, એવી સ્ત્રી શું? વિધવા છું, રસ્તા પર નથી રહેતી. મારો વર મારા માટે કરોડો રૂપિયા મુકતો ગયો છે. અચ્છા, એટલે શ્રીમંત વિધવા. શ્રીમંત વિધવા એટલે ફર્સ્ટ ક્લાસ કિંમતે વેચી શકાય એવો સેકન્ડ હેન્ડ માલ. શું તમે વાતે વાતે પ્રોફેસર ગીરી કરવાનું બંધ કરો. મોટા ભાઈ, કોક મૂછ વાળો આવ્યો છે, કહી દે મારે નથી જોઈતી. અરે મૂછ વાળો એટલે મૂછ વેચવા વાળો ફેર્યો નહીં મોટા ભાઈ, મૂછ વાળો માણસ આવ્યો છે. તું રાતે કોલ બોલા બોલાવે ને, ઉભો ને બોલાવે ને જલ્દી. કેટલી વાર એને થઈ આવતા. હાય એવરીબડી. ઓ માં, શું થયું? બધા બેંક ના કામ પતાવીને હમણાં પાછું આવું છું, અને આઈ હોપ કે ત્યાં સુધીમાં તે અહિયાંનું બધું ગૂંચવાયેલું કોકડું છે ને ઉકેલી નાખ્યું. સર એ જ કહું છું, રાધિકાનો મને ફોન આવ્યો, તમારા લોકોનો કઈક પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ સોલ્વ કરવા આવ્યો ને તું જવાની વાત કરે. હું શું કરું, બેંકમાં આવીને પાર્ટી બેઠી છે, 2 લાખ રૂપિયા મારે એને પહોંચાડવાના છે, અને અમારી એનિવર્સરી છે 6 દાડા પછી. આ મેડમના બધા ઘરેણા છે ને, દાગીના ઘરેણા બધું પોલિશ કરવા લઈ જાઓ. પપ્પાજી આ ઘરેણા આ આવ્યો હમણાં. અરે ભાઈ સાંભળ સાંભળ સાંભળ, બહુ રાહ નહીં જોડાવતો, પોલીસ સ્ટેશનથી ખાસ રજા લઈને નીકળ્યો છું. યુસી, મારે ઘરે જલ્દી પહોંચવાનું છે, મારી વાઇફને ડિલિવરી આવવાની છે. ઓહ રિયલી? કોંગ્રેચ્યુલેશન્સ. ક્યારે? બસ અહીંથી ઘરે પહોંચ્યાનો બરોબર 9 મહિના પછી. પોલીસ સ્ટેશન થી કોર્ટમાં જતી વખતે એને મને આ તરકીબ શીખવાડી, એટલે તે આના પર અજમાવ્યું. મમ્મી, હવે તને શાંતિ થઈને અને ખાતરી પણ થઈને આ માણસ એક યા બીજી રીતે તારા પૈસા પાછા પાવી દેશે. શું ખબર છે રોનક તારા? શું ખબર હોય એના? એના શું ખબર હોય? પોતાને પતિ નથી એટલે પારકી સ્ત્રીઓના પતિઓને સેલ ગાય ખેંચી જાય છે. રેવા દે રાધિકા, તું મારા વિશે કેટલું જાણે છે? આ તો હું પરણવાની ના પાડ પાડ કરું છું એટલે. બાકી હું જો પરણવા નીકળીશ ને તો ગામના અડધા પુરુષો દુખી દુખી થઈ જશે, સમજી? તો ગામના કેટલા પુરુષોને પરણવાની છે? શટ અપ. તું રક્યા, તું તો આના બિકણવાને બરાબર ઓળખે છે ને? હા ભાઈ ઓળખું છું, એટલે તો નવાઈ લાગે છે કે આવો સરળ માણસ લગ્ન જીવનના આટલા વર્ષો પછી આવું કરે. તમારું શું માનવું છે? હું તો 2 જણ વિશે કહી શકું, એક નરમકુમાર વિશે અને બીજું મારા પ્રોફેસર વિશે. નરમકુમાર આવું ન કરે કારણ કે એમની આ પ્રકૃતિ નથી, રાઈટ? અને મારા પ્રોફેસર, તેઓ તો આવું ન જ કરે કારણ કે તેઓ ઘણા સુશિક્ષિત છે, ઘણા સંસ્કારી છે અને ઘણા ઘરડા પણ છે. આ ઓળખાણ કરાવ મારા મમ્મી પપ્પા. હેલો સર. અને તેજપાલ તુરખિયા અમારી સાથે કોલેજમાં ભણતો હતો, ખારગઢ પોલીસ સ્ટેશનમાં DCP છે. રાધિકા રાધિકા, મળી ચૂકે છું આ લોકોને. ક્યારે? ગયા વર્ષે નરમની બર્થડે પાર્ટીમાં મળ્યા હતા ને આપણે, હોટેલ સી પ્રિન્સેસ, મને બરોબર યાદ છે. આવે તો રાઈટ. આલે તારી વીટી. મારી વીટી? યસ. તારી વીટી ક્યાંથી આવી? કે હમણાં તે હાથ મિલાવો ને મારી સાથે.
કાઢી લીધી ડેન્જરસ માણસ નો 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 ડેન્જર એટ ઓલ હવે આપણે મૂળ વાત પર આવીએ તમારા લોકોની મૂંઝવણ એ છે ને કે નરમ પૈસા લીધા નહીં ને રોનક સાથે મળેલે જવાની વાતની ના શુકમ પણ ખરેખર ચિંતા થાય છે તું રખિયા જો ને બેંકના માણસો બેંકનું કરી જાય પણ આ બેંક વાળો તો મારી મમ્મી નું કરી ગયો છે મારી પાસે જબરજસ્તી રાધિકા ને ફોન પણ એને જ કરાવ્યો જો સાંભળ ને હવે સદંતર ફરી જાય છે રાધિકા તે મને જ્યારથી ફોન પર વાત કરી છે ને ત્યારથી આ વાત સતત મારા મગજમાં ઘૂમરાયા કરે છે તને શું લાગે છે તું રખિયા આ વિચિત્ર વર્તનનું કારણ શું હોઈ શકે એને કે મેન્ટલ પ્રોબ્લેમ થયો છે કે ભૂલકણો નહીં 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 રાધિકા નહીં મારા હિસાબે બીજો માણસ શું બીજો માણસ યસ બીજો માણસ નરમ વિશેની રજે રજની માહિતી ધરાવતો ને અદલો અદલ નરમ જેવો દેખાતો બીજો માણસ હયાત હોવો જ જોઈએ યુ મીન નરમનો ડુપ્લિકેટ યસ એનો હમશકલ આ જ માણસ નરમ સાથેના સરખાપણાનો ભયંકર ઘેરલાભ ઉઠાવી રહ્યો છે જા જા તું રખિયા તું કે છે સાચું હોય તો રોજ મને લોનાવલા લઈ જવા માંગતો ને જે ફોન કરી રહ્યો છે બદમાશ આ બીજો માણસ હોય મેબી હાય હાય હવે અત્યાર સુધી આપણે તો બિચારા જમાઈરાજનો જ વાક કાઢ્યા કર્યો ભાઈ હાય પણ આપણને શું ખબર મમ્મી કે સિનેમાની જેમ ફિલ્મોની જેમ રિયલ લાઈફમાં પણ ડુપ્લિકેટ હોય તમે લોકો ચિંતા નહીં કરો ચિંતા નહીં કરો કોઈ પણ જાતનું ટેન્શન નહીં લો હું કંઈક રસ્તો શોધી કાઢીશ આ બધાનું છોડ પણ મને તો ટેન્શન રહેવાનું જ મારા ઘરમાં અરે રાત્રે પથારીમાં મારી બાજુમાં સૂતેલો માણસ નરમ છે કે નરમનો ભરમ છે એ વાતનું મને ટેન્શન ન હોય ઘરમાં હરી ફરી રહેલો માણસ મારા દિવ્યાંગનો રિયલ પપ્પો છે કે ડુપ્લિકેટ પપ્પો એ વાત મારે જાણવી કઈ રીતે રાધિકા હા નરમના શરીર પર એવા કોઈ ખાસ ચિહ્નો કે નિશાની ખરા જેથી જાણી શકાય કે આ જ માણસ નરમ છે હા એટલે પેલું હોય ને જેમ બધાને તેમ એને પણ છે એટલે કે બેસવાની જગ્યાએ એક મોટો મસો છે ગુડ વેરી ગુડ બેસવાની જગ્યાએ એક મોટો મસો છે રાઈટ રોજ ક્યાં બેસે છે તું રખિયા બેસવાની જગ્યા કે પાછળ નિતમ પર હા એટલે ને વચ્ચે 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 બરડા પર કાળો તલ છે સોરી સોરી રાધિકા તો બહુ સિમ્પલ છે તને જરા જેટલો પણ શક જાય કે સામે ઉભેલી વ્યક્તિ નરમ નથી એનો ડુપ્લિકેટ છે તારે તરત એનો તલને મસો ચેક કરી દેવાના યસ એટલે ડુપ્લિકેટ હોય કે નરમ હોય મારે એને તલને મસો ચેક કરી એટલે અડધો અડધો કલાક થઈ મને જ્યારે લાગે ત્યારે એને કહેવાનું કે ચાલો ચાલો હવે પેન્ટ કાઢો આપણે મસો ચેક કરી લઈએ તલ કાઢો રાધિકા રાધિકા આપણી પાસે બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી આપણે કરવું જ પડશે અરે ભાઈ રાધિકા અત્યાર સુધીમાં તે રાધિકા પાસેથી બધી વાત જો વિગતે જાણી લીધી હોય તો મહેરબાની કરી તારું દિમાગ ચલાવ યાર અને મને આ મુશ્કેલી માંથી બહાર કાઢ મુશ્કેલી તો મારા માટે વધતી જાય છે તું મને એક વાતનો જવાબ આપ કે આપણે બધા જ મળી ચૂક્યા છીએ છતાં મને રોનક ને જોઈને તને આટલી બધી નવાઈ કેમ લાગે એક્ઝેક્ટલી આપણે મળી ચૂક્યા છીએ ક્યાં ક્યારે થોડા વખત પહેલા તું બેંકમાંથી ઘરે આવ્યો રૂપિયા ને ઘરેણે લઈને તું પાછો ગયો ત્યારે હું ને રોનક અહીંયા હાજર હતા જ છતાં આખા દિવસમાં તું મને ને રોનક ને મળ્યો જ ના હોય એમ શા માટે વર્તી રહ્યો છે ભાઈ તું કે છે એટલો આગો પાછો મારી આખી લાઈફમાં હું તુરક્યા ક્યારે થયો નથી યાર શું મજાક ચાલી રહી છે યાર એ રાધિકા ઉપર જા પ્લીઝ મહેરબાની કરીને 2 લાખ રૂપિયા લેતી આવ કબાટમાંથી અરે પાર્ટી આવીને બેઠી છે એડવાન્સ પેમેન્ટ લેવા માટે આપણે પેલો પ્લોટ લીધો છે ને 1 એકરનો પનવેલમાં અરે તે રાત્રે મને શું કહ્યું ડાર્લિંગ તે મને કહ્યું ને કે સવારે તું જ્યારે બેંકમાં જાય ત્યારે મારા દાગીના લઈ જજે તારે પોલિશ કરવાના છે અને સવારે તું મને આપતા ભૂલી ગઈ હવે એનિવર્સરીને દાડે તું પહેરી શું છું ડાર્લિંગ તારે પાસે રિવોલ્વર હોય તો કાઢ અને આના લમણે મૂક ને એને કે અત્યારે ને અત્યારે મને એનો તલને મસો દેખાડે હલો હરજીવન બોલું છું હેડ સર્વન્ટ ઓફ ઉપાધ્યાય ફેમિલી અરે દિવ્યાંગભાઈ તમે એ કેમ છો મોટી બેન તો બહારે ગયા છે મોટા ભાઈ તો બેંકમાં હોય ને અટાણે એ કહો તમારી તબિયત કેમ છે આપણે આપણે તો હોય ને ટેસડા હાલે છે હો
દિવ્યાંગ ભાઈ, તમે પાછું મારી બાડી નિરૂપમા નું નામ લીધું. એ હું વાત કરું દિવ્યાંગ ભાઈ, મને બહુ સતાવેશ, બહુ સતાવેશ. એ મારા કોઈ પણ જાતના વાક ગુના વગર મારા પર શક કર્યા કરે છે. બોલો, એને એમ છે કે મારું શરીર ખરાબ છે? એ દિવ્યાંગ ભાઈ, મેં કાંઈ નથી કર્યું ને તો એને એમ થાય છે કે હું બે વફા છું. એને એમ છે કે અમારા વસલા છોકરાનો બાપ હું નથી, બીજો કોઈ છે. આમાં હું ક્યાંથી બે વફા થયો? મને ખાતરી હતી આ માણસ ફોન પર હશે. અરે બેન, દિવ્યાંગ ભાઈ નો ફોન છે અમેરિકાથી. તમને લગન ની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ દેવા. બાપુ વાલે ચુક્કુ, મને ખાતરી જ હતી કે તારો ફોન આવશે. થેન્ક યુ, થેન્ક યુ બેટા. હા હા હા, એનિવર્સરી છે એટલે પાર્ટી તો રાખી જોઈએ ને. ના, બધાને નથી બોલાવ્યા, ફક્ત અંગત મિત્રો 12-13 જણા જ. પપ્પા, પપ્પા હજી સુધી બેંકમાંથી આવ્યા નથી ને? નથી આવ્યા બેટા. તારા પપ્પા તો બેંકમાંથી નથી પકડાયો દિવ્યાંગ, હજી સુધી એ નથી પકડાયો બદમાશ. અને મને ને પપ્પાને તો રાત્રે ઊંઘે નથી આવતી. લોનાવલા બેટા, લોનાવલાની તો વાત જ ન કરતો. તારા પપ્પા તો મને રોજ પૂછે છે કે લોનાવલા આવું છે લોનાવલા, પણ કયા પપ્પા પૂછે છે એની ખબર નથી પડતી. હાસ તો વળી આમને આમ ચાલતું રહ્યું ને તો ખરેખર ભૂલમાં ને ભૂલમાં મારાથી એની જોડે લોનાવલા જતું રહેવા છે. નહીં જાઓ, ભગવાને તારા પપ્પાને તલને મસો આપ્યા છે ને. તલને મસો ના હોત ને તો ખરેખર અડધો અડધો કલાકે તારા પપ્પા ને મારો વર બદલાતા હોત. બેટા તું શું કામ ચિંતા કરે છે? અરે તુરખિયા અંકલે બધો બંદોબસ્ત કરી રાખ્યો છે. જડબે શરાબ શું પાછું શરૂ થયું તે? દિવ્યાંગ પાછું શરૂ કર્યું તે? પપ્પાએ શું કહ્યું તું? શું કહ્યું તું? તું પાસ થઈશ ને પરીક્ષામાં એટલે તને સ્પોર્ટ્સ કાર અપાવશે. ના પાસ થઈશ તો તું ઇન્ડિયામાં ગુજરાન ચલાવવા રિક્ષા અપાવશે. હા, હસાવ્યો વાલો બબ્બન. ચાલો હવે ફોન મૂકો, પૈસા બગાડવાના નહીં. આઈ લવ યુ ટુ બાબા. એ ચાલ હસતા રમતા, કામે લાગ, કામે લાગ. ક્યારનો ઉભો ઉભો હસ્યા કરે છે? મારા બેન, બેન મારા એકલાથી કામને પોકી નથી વળાતું. અધૂરામાં પૂરું તમે મોટા ભાઈના તલ અને મસાના ચેકિંગ નું માથાકૂટું કામે મારા માથે નાખી દીધું છે. તો થોડો પગાર વધારો કરી દો ને બેન, આખું ઘર મારા ઉપર નભે છે. કે તારા પર નભે છે? કોઈ બીજું કમાવા વાળું નથી? તાર ભાઈ બહેનો નથી? છે, એક ભાઈ છે, દૂરનો છે. કાકા મામાનો? ના, સગો ભાઈ છે પણ દૂરનો છે. સગો દૂરનો? હું પેલવેલો પછી હાથ બેન્યું તે શેખ સેલે નવમો ઈ, એટલે આમ દૂરનો થયો ને. નવ જણાની ફોજ છે? અરે બે તો પૂરમાં તણાઈ ગયા, એક ફટાકડો ખાઈને મરી ગયો ને એક આપઘાત કર્યો, બાકી તો 13 જણા હોત બેન. હિન્દુસ્તાનની જમીન જ નહીં, માણસોએ ફળદ્રુપ દાદા કર્યા છે તે. અરે 13-13 સંતાનો હોવા છતાં મારા માં ને બાપ ને ઉભે નથી બનતું, બે વચ્ચે જરાય પ્રેમ નથી. બોલો હરજીવન, પ્રેમ નથી તો 13 જણાની ફોજ છે? જરા વિચાર કર, પ્રેમ હોત તો શું થાત? આખું હિન્દુસ્તાન હરજીવનના ભાઈ બહેનોથી જ ખતબતું હતું. ચાલે, હસવા જેવું ને શરમાવા જેવું નથી. ચાલ કામે લાગી જા. બેન, આ બેન અને રેડો મુકેશ ને એમ જ રણક્યા રાખે છે. હલો, હરજીવન બોલું છું, હેડ સર્વન્ટ ઓફ ઉપાધ્યાય ફેમિલી. એ વિશ્વાસુ એટલે 9-9 વર્ષથી એક જ પગારમાં કામ કરું છું. તમારે કોનું કામ છે? બેનનો ઇન્ટરવ્યુ લેવો છે? કઈ ચેનલમાંથી? નવીસ ચેનલ છે, કલતક. એ બેન, તમારે આટું ફોન છે? કલતક ચેનલમાંથી તમારો ઇન્ટરવ્યુ લેવો છે. એ બેનનું પતિ થાય ને પછી આપણો ઇન્ટરવ્યુ લેજો. તલ અને મસાના ચેકિંગનો ડિપાર્ટમેન્ટ આપણા હાથમાં છે. એ ચાલો ફોન છે. અરે બેન, તમારો ઇન્ટરવ્યુ લેવો છે કલતક ચેનલમાંથી. કલતક ચેનલ? હા, નવી લાગે છે ને? એકદમ નવી. ના ના, કપડા પંજાબી ડ્રેસ કાઢી નાખો જરા, ગૃહિણી થઈને. અત્યાર ઘડી તે ઓડે તમને ફોન ઉપર બોલાવે છે, શૂટિંગ ક્યાં આપ ઘડી થવાનું છે? આખા ગામને ખબર પડી છે શૂટિંગ કરે છે. હેલો, યસ, આપ જા, આપકા પેકઅપ હો ગયા. હેલો, યસ, હાસ તો વળી આખી ઘટનાની સૌથી વધુ અસર તો મારા પર જ થવાની. ઇન્ટરવ્યુ? હા, પણ એવું છે ને કે બધા એટલી બધી પડાપડી કરી રહ્યા છે ઇન્ટરવ્યુ માટે, મારી જરા ડાયરી જોવી પડશે. અરે ભાઈ આયા, જરા ડાયરી લાના તો. એક મિનિટ, આયા આયા ડાયરી લાયા. ના ભાઈ ના, આમાં તો ના પાડવી પડશે તમને. નહીં,
તમને નહીં તમને નહીં, કાલે જેમનું ઇન્ટરવ્યુ છે ને એને તમે એટલું કહો કે શૂટિંગ ક્યાં કરવાના છો, એટલે મારા ઘરે આવશો કે મારે સ્ટુડિયો પર મેકઅપ સાથે હાજર. હા 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 હા, યુ આર રાઈટ. ઇન્ડિયાની વાત છે, ઇન્ડિયામાં પતાવવું પડે, બરાબર છે. હા હા, ત્યાં પણ સરસ છે. આઉટડોર ક્યાં? સ્વિઝરલેન્ડ? હા હા હા, અચ્છા અચ્છા. ઓ ઓ ઓ હા, લોનાવલાના પણ ગ્રીનરી. કેટલો લોનાવલા? લોનાવલા તું 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 કોણ છે? નરમનો કાઉન્ટર પાર્ટ ગરમ હાર્જીવાન. એ રોજ ફોનમાં પૂછે, રોજ ફોનમાં પૂછે છે. કોઈ દિવસ સામે આવીને પૂછે એટલે ખબર પાડી દઉં. બેન આ બધું તમે કોને કહી રહ્યા છો? પેલા ભીખણ બાયલાને, પેલા ભીખણ બિલાડાને. 12 વટીઓ છે મોટા ભાઈ નંબર 2. એમ લો કેમ લ્યા, મરવું છે તારે? એ અવાજ નથી બદલાનો, મોટી બેનની જગ્યાએ હું હરજીવન વાત કરું છું. શાબાશ. ભૂંગળીના જેથી હાથમાં આવ્યો ને એની ચોક્કસ જગ્યાએ ટેટો ફોડી અતડાની માયલી કો ઉથલ પથલ નમસાવી દો તો કેસે. કમાલ કેતે દે કે એની કે તરમ હિંમત હોય તો બહાર આવીને વાત કર. હા હિંમત તો બે નામે આવીને વાત કર. લે કેસરી પાસે ટેમ નથી. મોટા ભાઈ નું નામ લઈને કામ આખા માં ચૂનો લગાડવા સિવાય કામ શું છે? બદમાશ કેસે ચોપડી લખી રહ્યો છે, પૈસા કમાવાનો અજબ નુસખો. મને મને હેલો હેલો, પૈસા કમાવાનો અજબ નુસખો ચોપડી લખીને પતી જાય ને પછી બીજું પુસ્તક લખવાની તૈયારી રાખજે. મારા જેલ જીવનના અનુભવો. તારે જેલમાં જવું પડશે ને? નાલાયક, ફોન મૂકી દીધો. બદમાશ, માથું તપાવી દીધું. નાલાયક હે. આજ તો મારું માથું તપી ગયું છે, કોકને મારવો પડશે. મોટાભાઈને કહેજો મને બતાવે નહીં. હા મોટાભાઈને મારી ચપ્પલ ફેંકું તારા મોડા પર. બેકો, ગેટ આઉટ. જા પારડું ખોલ, જા. જોખમથી ભરેલા બધા કામો તમે મને જ કહો છો? અત્યારે અહીંયા ટેટા ફોડતો હતો ને હવે જોખમ? મારે ફોન કરવો છે ને તું રખ્યા ને. ઓ બારડું ખોલ. હેલો, અરે હલો હલો, ખારેઘાટ પોલીસ સ્ટેશન. હમણાં બાર. અરે યાર, આ લોકોને પ્રોબ્લેમ શું છે? હા કહીને ફોન કેમ મૂકી દે છે? હલો હલો, ખારેઘાટ પોલીસ સ્ટેશન. ફોન નહીં રાખતા. ફોન કેમ મૂકી દો છો ભાઈ? હજી સામો માણસ તમારી સાથે વાત કરે પહેલા હા કહીને તમે ફોન કેમ મૂકી દો છો? તું રખિયા સાહેબ છે, ક્યાં ગયા છે? એમને કે જો રાધિકાનો ફોન આવ્યો તો અર્જન્ટ વાત કરવી છે. પ્લીઝ મને મહેરબાની કરીને રોક, એને અંદર આવવા નહીં દેતો. એને પ્લીઝ મહેરબાની કરીને એને અંદર આવવા નહીં દેતો, પ્લીઝ કહું છું. અરે સાહેબ, તમારે એના જેવા ઉદાસનથી અંતાતા ફરવાની શી જરૂર છે? શું કરું સાલો, મને દીઠો નથી મૂકતો યાર માણસ. મને ગયા ભાવનો લેણદાર હોય ને એ રીતે મારી પાસે પૈસા માગમાં કર્યા જ કરે છે. એ વિંગમાં ઓલો લેખક નથી રહેતો બેન, ખુશાલ મહેતો. એ ઉધાર્યો મોટાભાઈને જોતા વેચ એમની વાયા પડી જાય છે. ઉસીના રૂપિયા માંગવાટું એને મોટા ભાઈ જ મળે છે. બોલો, કંપાઉન્ડમાં પ્રવેશતા વેત મારી પાસે આમ હાથ માગીને આમ પાછળ પડી જાય છે, પૈસા લાવો પૈસા લાવો. તો તું એવો કેવો બાઘો નરમ, તું એવો કેવો બાઘો કે એના હાથમાં ઝડપાઈ જાય છે તું. બાઘો તો છું જ ને, બાઘો તો છું. ખુશાલ મહેતા, પેલો બાકસ જેવો દેખાય છે. હા ઈ પેલો તબડક તબડક નવલકથાનો લેખક. હા, 700 પાનાની નોવેલ લખી ગયો છે રાધિકા. તને બતાવું આ 700 પાનાની નોવેલ કોણ વાંચવા નવરું છે? 700 પાનાની નોવેલ તબડક તબડક એક બેઠકમાં 2 જ મિનિટમાં અખી તબડક તબડક વાંચીને ફેંકી દીધી. 2 મિનિટમાં તમે 700 પાના વાંચી નાખ્યા? એમાં કોઈ નવાઈ પમ્બે જેવું નથી. પહેલું પાનું ખોલ્યું તો લખ્યું હતું, સપાટ મેદાન છે અને ઘોડો દોડી રહ્યો છે. અને બાકીના 699 પાના પર લખ્યું હતું, તબડક 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 તબડક. એ જો, એ બધું આમાં એ જ લખ્યું છે, તબડક તબડક તબડક. નારામ, આ મારી એકલીનો પ્રસંગ છે. નાહી લેને તું, આજે મેં તને કહ્યું તું ને કે જરા રજા લેજે ને વહેલો ઘરે આવજે. ડાર્લિંગ, હું બેંકમાં મેનેજર છું, મારે કોની રજા લેવાની જરૂર ના હોય. તો તું શું કરું? હું નીકળતો તો ત્યાં જ સારો પેલો પેલો LIC નો એજન્ટ આવીને મને ચોટ્યો. પાછો મેં સમજાવ્યું કે ભાઈ જો તારે લીધે હું છે ને બાવો બની ગયો છું. પેલા બદમાશે મને હેરાન કરી નાખ્યો છે. 46 ધરાર મારી પાસે 5 લાખ રૂપિયાનો વીમો લેવડાવે. કેટલાનો? 5 લાખનો. અને નરમ, આપણો પહેલા 5 લાખનો પણ છે ને, એટલે 10 લાખનો વીમો. હા હવે તો બહાર જઈશ ને તો સાચવીને જજે એવું કહેવાની જરૂર નહીં રહે. મજા. ચાલો 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 કામે લાગો બધા. અરે બેન,
ઓલા ખવિશ નો ફોન આવ્યો તો એ મોટા ભાઈ નથી કેવું? તારે નાતા પેલા મોટા ભાઈ ને રડાવવા છે? હમણાં જે બાર થી નરમ આવ્યો એ નરમ છે એની તને ખાતરી છે? એટલે ઉપર જે ગયો છે માણસ એ પેલો બદમાશ છે? તો મને કાક થઈ ગયું ને તો તમે એક 700 પાનાની નવલકથા લખી નાખજો. એમાં પેલા પાને લખજો એક હતો હરજીવન અને બાકીના 699 પાના પર લખજો હતો 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 હતો. ભગવાન, મને ખરેખર આવે છે ને ડર લાગી રહ્યો છે. હેલો, ખારેઘાટ પોલીસ સ્ટેશન. ફોન નહીં રખના, ફોન નહીં રખના. આગે સાબ, આગે સાબ. અરે તું રખી આ સાહેબ, તમારે ડીસીપી સાહેબ આવી ગયા? હચ્ચે નથી આવ્યા. ક્યાં ભટક્યા કરે છે? એમને કેજો રાધિકાનો ફોન હતો અર્જન્ટ. એ ખબર નથી કે ક્યાં ભટક્યા કરે છે. ચાલો ફોન મૂકું છું. થેન્ક ગોડ. હેલો, યસ, કોણ? અરે સાહેબ, મારે અડવું નથી, મારે ખાલી જોવું છે. પછી અરે અરે શું આપડી માય ગોડ, એક મિનિટ હોલ્ડ ધ લાઈન. મારું ખાતું ખાઈ જઈશ તમે. કમ ઓન, અરે ફોન ફોન. અરે એક મિનિટ હોલ્ડ ધ લાઈન. નથી બતાવું તારાથી થાય તો કરી લે. રાધિકા, તારે ને કઈ કેવું નથી? સવારથી સારો કુરકુરિયાની જે મારી પાછળ પાછળ ફરફર કરે છે. શેની ધાંધલ છે, શેની ધમાલ છે? તમારું ચિંદેલું કામ કરવામાં ગાળો ખાવી પડે છે બેન. શું છે નર, આ નરમ છે ની ખાતરી કરી? હવે ખાતરી કરવા દે તો ને, છોકરી થી વધારે કપડાં સંકોરી લેશે. મારે તપાસવું કઈ રીતે? નરમ ખાતરી તો કરવી પડે ને. નહીં નહીં નહીં, પણ કેટલી વાર સવારથી તે ગણીને કેટલી વાર ચોકસાઈ કરી છે? આ કઈ તપાસવાની રીત છે? સાલા, નાનપણમાં મારી બાએ પણ મને આના જેટલી વાર નાગડો નહીં જોયો હોય. અરે મોટા ભાઈ, મોટી બેન ના મન ને શંકા પડે કે તરત એમના મન નું સમાધાન થઈ જવું જોઈએ કે નહીં? તમે લાવો રાધિકા. અને કહી દેને રાધિકા, પ્લાન કરત મને. ના, મેં એને તારું તલને મસુ ચેક કરવા માટે કહ્યું છે. એના પોતાના પાટલું ના ઠેકાણા નથી એવો આસારો હરજીવન સવાર થી અડધો અડધો કલાકે મારું પાટલું ઉતરાવ ઉતરાવ કરે છે. પણ નરમ, મારા ઘરમાં આ આ આ હરીફરી રહેલો માણસ મારો વર છે કે પેલો લૂંટારો? એની મારી ચોકસાઈ તો કરવી જોઈએ. અને અગત્યનો ફોન ચાલતા હતા, અગત્યના ફોન ચાલી રહ્યા હતા, ત્યાં જ તમારે ધાંધલ ધમાલ કરવી જોઈએ. ઉભો નહીં રે, તપાસ કરી લે. નહીં નહીં, ના પાડું, ના પાડું. તમે ના ના, હું મારા જાનના જોખમે આ કામ કરી રહ્યો છું. મોટા ભાઈ, કોક દી તમારા બદલે ઓલા ગુંડાને કહેવાય ગયું ને કે પાટલું ઉતાર, તેની મારા હું હાલ થશે એની કલ્પના છે તમને? હું એ ગુંડો નથી. જો પ્લીઝ, મહેરબાની કરાજે. અમારી છે ને, અમારી મેરેજ એનિવર્સરી છે. રાઈટ, મહેરબાની કરીને મહેમાનો ના દેખતા એવો કઈ બફાટ કરી નહીં બેસતો કે મોટા ભાઈ ઊભા થાવ ને ઊંધા ફરી જાવ. મહેમાનો ના દેખતા જરા મારું માન જાળો છે. હું તને પગે લાગુ, અંદર જા, અંદર જા મહેરબાની કરીને. અને માખી વિનાનો એક કપ ચા લેવા જા. જા ભાઈ, જા 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 મોટા ભાઈ છે. લોહી પી ગયો, સારું થયું ભગવાને મસો આપ્યો, નહીં તો શું થાત મારું. ના ભાઈ ના. હેલો, હા, શું વાત કરો છો? ઓ એમ, અચ્છા, ભલે, ઓકે. પતી ગયો? હાશ ના, હાશ એટલે કીધું કે સામાન્ય રીતે છે ને તમારો દરેકે દરેક ફોન સારો પોણો પોણો કલાક ચાલતા હોય. આ પહેલો ફોન છે, આટલો ઝડપથી પતી ગયો, બહુ નવાઈ લાગે છે. રોંગ નંબર હતો ને. નરમ નરમ, ચાલ હું તને નવડાવું. નાવું, ચાલ નવડાવું તને. બાબા, તને હજુ ખાતરી નથી થતી કે હું જ તારું નરમ છું? એક કામ કરે, તલને મસો જોઈ લે. ઓકે, ચાલ હવે ખાતરી થઈ ગઈ. તું આટલું બધું હિંમત, તું જ છે મારો નરમ. કોઈ પૈસા ના, કોઈ બેસવા નથી દેતું ઘરમાં. મને શાંતિ બેસી જા, શાંતિ થી. નરમ, મેં તને કહ્યું નથી ને, મોબાઈલ પર પેલા ગુંડાનો હમણાં ફોન આવ્યો હતો. ફોન તે લીધો તો બીજું કોણ લે? શું કહ્યું એને? એજ આતી ક્યાં ખંડાલા, આતી ક્યાં લોનાવલા, આવું બધું બોલા. પછી શું, મેં તુરખિયા ને ફોન કર્યો તો તુરખ કોણ જાણે ક્યાં બેંક ફરી રહ્યો છે. કહું છું તું તુરખિયા છે, જલ્દી બોલાવ અહીંયા. જો આ સાલો પકડાશે ને એને કઈ પાછળથી કઈ અનર્થ થશે, મરી જઈશું આપણે બંને જણા. તું તારા કરતા મને મારી ચિંતા થાય છે. તે વિચાર કર્યો છે કે એ તને કિડનેપ કરી નાખે, મારી નાખે ને.
મારી જોડે આમ નરમ તરીકે આવીને ઘરમાં આમ ફરવા ફરવા લાગે, રહેવા લાગે, મને કેટલો ડર લાગે છે. ડાર્લિંગ ડર રે, તું બેસ, તું બેસ અહીંયા બેસ. તું તું ડરે છે ને પછી હું નકામો વધારે ડરું છું. તું બેસ અહીંયા શાંતિથી બેસ. જો આપણે છે ને કામ કરીએ, તું છે ને તું ભૂલી જા, તું પેલા પેલા તુરખિયાને ભૂલી જા, પોલીસ સ્ટેશનને ભૂલી જા, પેલા મવાલીને ભૂલી જા, બધું ભૂલી જા. આજે આજે આપણો પ્રસંગ છે ને ડાર્લિંગ, આજે આપણા પ્રસંગની આપણે વાતો કરવી છે. આજે આપણી એનિવર્સરી છે ને સ્વીટહાર્ટ, આપણે આજે એનિવર્સરીની વાત કરીએ આપણી. બોલ જો ડાર્લિંગ, આજે આપણી કેટલામી એનિવર્સરી છે? 28મી? નહીં ડાર્લિંગ, કેમ આમ કરે? 24મી. હાશ, એ જ છે. એ છેડે તને હજુ ખાતરી નથી થતી? તો તું જોઈ લે ને એક વાર. ના ના ના, ખાતરી થઈ ગઈ નરમ, તું જ છે રાજા. મને યાદ આવી ગયું, લગ્ન થયા ત્યારે તું 23 વર્ષનો હતો અને હવે તને 47 થયા એટલે 24મી એનિવર્સરી તને યાદ છે. 47 વર્ષ થઈ ગયા મને. ઓ માય ગોડ, 47 યર્સ ઓલ્ડ મેન. તારો સમય કેટલો બધો ઝડપથી પસાર થાય છે કઈ ખબર નથી પડતી તારી. તને કેટલા વર્ષ થયા સ્પીડા? મને 34. ડાર્લિંગ, કે 4 વર્ષ પહેલા તું 34ની હતી, 2 વર્ષ પહેલા પણ તું 34ની હતી, ગયા વર્ષે પણ તે મને 34 જ કહ્યા હતા. દર વર્ષે એકનો એક 34નો આંકડો તું કેમ બોલ બોલ કર્યા કરે છે? કારણ કે એ અમારો બૈરાઓનો સૌથી મોટો ગુણ છે. એકવાર બોલ્યા એ બોલ્યા, બોલીને ફરી જવું એ સ્વભાવ તમારા પુરુષોનો, અમારી સ્ત્રીઓનું નહીં. હવે તમે 80 વર્ષના થશો તોય અમે કહીશું તમે 32 વર્ષના. આવી ગઈ તાઈન માખી તો કાઢી નાખી છે. હવે એકે ગોતી દો ને તો જિંદગી આખી મફત ઘરકામ કરું. નસીબ. એ હરજીવન મહારાજને કે પેલું કેસર કાઢીને રાખ્યું છે એને શેકીને પછી ભભરાવે. મોટાભાઈ, પરમથી મારે ને મારી વાઇફ નિરુપમાનો જન્મદિવસ છે. બેન, સોસાયટીના નાકે સાડીનું સેલ આલી રહ્યું છે. નિરુપમા હાટું એકાદી સાડી લેવી છે પણ મારું પાકીટ હું ઘરે ભૂલી ગયો છું. એક 300 રૂપિયા ઉછીને આપો છો, કાલે પાછા આપી દઈશ. કમાલ છે તું ગાંડ. તું તું બોલતો કેમ નથી અત્યાર સુધી? તારે મને કેવું જોઈએ કે નહીં સ્વીટહાર્ટ? જોઈ મોટી બેન, મને હતું જ. મોટાભાઈ મને કોઈ દિવસ ના ભાડે જ નહીં. અરે 5 રૂપિયા બસ પકડીને ઘરે જા, પાકીટ લઈને પાછો આવ. હવે મારે એને કપડાં ઉતરાવવા છે અને હું એની બહેરીના કપડાં માટે પૈસા આપે. ખરાબ નહીં લગાતો, ઘટાડ ઘટાડ. નરમ, આજે આપણી એનિવર્સરી છે, મારે માટે તો ગિફ્ટ લાવ્યો છે ને તું? પ્રેઝન્ટ મારી ક્યાં? આમ કેમ કરે છે સ્વીટર તને? આમ પેલો એક એકરનો પેલો પનવેલનો પ્લોટ, આખો જમીનનો ટુકડો તારા નામે મેં કરી દીધો ને. હા હા, પણ એ તો એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. હે, મને યાદ આવ્યું, આ વખતે મેં તને કહ્યું હતું ને કે આપણે એક કૂતરો પાડીએ. યસ, તું છે ને કાળા કલરનો નાનકડો લેબ્રાડોર મને પ્રેઝન્ટ આપી દે ને એનિવર્સરીની ગિફ્ટ. કૂતરા કઈ પાડવાની ચીજ છે? કૂતરા ઘરમાં કેટલો બધો ગંદવાડ કરશે, મહેમાનોને જોઈને આખો દિવસ ભસ્યા કરશે અને તને બચકા ભરશે, પછી તું ત્રાસી જઈશ. કેતી નહીં, એ તો શરૂઆતમાં કૂતરાઓને ટ્રેન કરવા પડે. એકવાર કૂતરા ટ્રેન થઈ જાય પછી આપણે જેમ કહીએ ને એમ જ ઉદ્દેશ કરે. લગ્નની શરૂઆતમાં મને તારી જોડે તકલીફ નહોતી પડતી. અને જો કૂતરાઓ સાથે સરખાવે છે ડાર્લિંગ. આજે જો જો તારા માટે સરસ ગિફ્ટ લાવી છું, 3 લીલનના શર્ટ. આજો મોંગા દાટ શર્ટ. સમજાવું છું કે ભાઈ આવા બધા ખોટા ખર્ચા કરવાના ને કરાવવાના બંધ કરો, નહીં તો મારે છે ને પેલા બદમાશના પ્રતાપે આજ લીનનના મોંઘા શર્ટ પહેરી બાબુલનાથના મંદિર પાસે ભીખ માંગવા ઊભા રહેવું પડશે. એટલે આજના પ્રસંગનું તારે મન કોઈ મહત્વ નથી? મહત્વ છે સ્વીટર, ઇટ્સ નોટ લાઈક ધેટ, યુ નો, જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તો આ ફેંકી દઉં? એ ડોન્ટ સ્પોઈલર. પૈસા લઈ આવું મારી વાત અને તારા મત પર રાખી દઉં પૈસા. પ્લીઝ મારી વાત, એક પ્રેઝન્ટ નથી લાવ્યો, હું લાવું. મારી વાત સમજ. શું નામ છું તારું? હા, રાધિકા. રાધિકા મારી. એ ભગવાન, નરમકુમાર યાર, આજે 205 ની ગિફ્ટ તમે લાવ્યા હોત ને આખી પાર્ટીનો મૂડ બગડત નહીં આજે તમારો. અરે પણ આ હરજીવનને કહ્યું હોત તો હરજીવન તો અહીંયા આપો છે. તમે હજી સુધી અહીંયા છો? હોસ્પિટલમાં નથી ગયા? હોસ્પિટલ પાછું આખો પ્રસંગ બગડ્યો. કેમ છો હવે? એને કયા થાપામાં ફ્રેક્ચર છે, જમણા કે ડાબા થાપામાં ફ્રેક્ચર? કોના થાપામાં? રાધિકા ના. કેમ આમ કરો છો નરમકુમાર? હજી અડધો કલાક પહેલા અમે લોકો તૈયાર થઈને તમારી પાર્ટીમાં આવવા માટે નીકળતા હતા ત્યારે તો તમે અમને ફોન કરીને જણાવ્યું કે પલંગમાં પડખું ફેરવતા રાધિકા પડી ગઈ છે અને થાપામાં ફ્રેક્ચર થવાને કારણે એને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. અડધો કલાક પહેલા હું તમને ક્યાંથી ફોન કરવાનો પપ્પાજી? અડધો કલાક પહેલા તો હું બેંકમાં હતો અને રાધિકાને કશું થયું નથી. રાધિકા ઉપર સલામત છે અને એકે હાડકા. અરે કેવી રીતે બને? શું થયું? નક્કી નક્કી આ પેલા બદમાશ નું કારસ્તાન છે. સારું, મારાથી પેલા સાવ પૈસા ઉગ્યા હતા મારા નામે ધરાયો નથી ને હજી. તે આ રીતે પપ્પાજી ત્રાસ આપે છે.
તમે નહીં માનો મારી ગેરહાજરી માં છે ને થોડી વાર પહેલા રાધિકાને ફોન સુદ્ધા કરેલો હાય હાય એની આ હિંમત ફોન માં શું કહેવાણે શું કહે એ જ બધી હલકી વાતો લોનાવાલા આતી હે લોનાવાલા આતી હે એ બધી વાતો કરે હા હું કીધું બોલો આ તમારા તુરખે તાત્કાલિક કઈ કરવું પડશે હવે વાત હદથી વધી ગઈ છે તુરખે જુંદો વે આવો જ જોઈએ હું એની જ રાહ જોઉં છું ક્યાં રાધિકા ક્યાં છે ભાઈ એકવાર હું એને જોઈ લઉં એટલે મારા જીવને નિરાંત છોકરી બિચારી જિંદગી પર હાલી ચાલી નહીં શકે ને એવા બધા બોલો આ તમારું કયું માનીને જો વ્હીલચેર ખરીદી લીધી હોત ને તો 20,000 રૂપિયાની ઉઠી જાત મને શું હે એવું થાત છોકરો રોજ રાત્રે પથારી પલાળે છે છોકરાઓ રાત્રે પથારી પલાળે બહુ સ્વાભાવિક વાત છે એમાં એને વાંધો શું છે હા ભાઈ છોકરાઓ તો રોજ રાત્રે પથારી પલાળે એમાં તમને વાંધો શું છે હે હે શું કહે છે એ કહે છે અમને માબાપને વાંધો નથી તો છોકરાની વાઈફને વાંધો છે એ ડિવોર્સ માંગે છે બોલો ફોન મૂકી દો ફોન મૂકી દો ઉપાધ્યાય ઉપાધ્યાય ઓ માં ઓ માં શું છે ભાઈ તમે બંને અહીંયા છો તો રાધિકા પાસે હોસ્પિટલમાં કોણ છે રાધિકા એક મિનિટ ભાઈ પહેલા મને એક વાતનો જવાબ આપો તમે આમ અવારનવાર કૂદકા મારી મારીને પાછળ ફરીને શું જુઓ છો અરે પ્રોફેસર સાહેબ ધીમંત પૂજારી નામના અંડરવર્લ્ડના ડોનને અમારા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સેજપાલે એન્કાઉન્ટરમાં મારી નાખ્યો તો એના ગુંડાઓને એમ છે કે લોકોના બોસને સેજપાલે નહીં મેં એટલે કે તેજપાલે મારી નાખ્યો શું છે તમે ધીમેથી આશ્ચર્ય પામો પ્લીઝ મને બહુ બીક લાગે છે એ લોકો બધા મારી પાછળ પડે એટલે તમે પાછળ ફરો તમને પછી સમજાવીશ પહેલા મને એમ કહો રાધિકા કેમ છે રાધિકા ને કેમ છે ને નરેન્દ્ર બહુ જીપ લઈને આવે કોણ આવે હસો છો એટલું બધું ઓ માય ગોડ આજો અરે તુરખે તું પણ આવી ગયો ધીમે તને ફ્રેક્ચર થયું છે તો ધીમે થી ચાલ ના ના એ તો છોડ મમ્મી તારી ચિંતા થઈ ગઈ ને મને નરમે વાત કરી શું મશ્કરી ચાલી રહી છે ભાઈ આ બંનેની જણાની જેમ મેં તને પણ ફોન કર્યો તને કે રાધિકાના થાપાનું હાડકું ભાંગ્યું છે અને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી છે અને આજની પાર્ટી કેન્સલ છે ફોન કર્યો તો આ કહેવા તો જાતે પોતે એક કલાક પહેલા પોલીસ સ્ટેશન પર આવ્યો તો હું પોલીસ સ્ટેશન પર આવ્યો તો ત્યાં આવીને મને કીધું કે રાધિકાનો એક્સિડન્ટ થયો છે એને હોસ્પિટલમાં અર્જન્ટલી એડમિટ કરવી પડે એમ છે ડિપોઝિટ ભરવા થોડા ઘણા પૈસા ખૂટે છે તો વ્યવસ્થા કરી આપ ત્યાં આવીને મને કીધું કે નહીં અરે ભાઈ હું પોલીસ સ્ટેશન પર આવીને કેટલા રૂપિયા લઈ ગયો તારી પાસેથી કમાલ છે એટલે તને એ પણ યાદ નથી કે તું કેટલા રૂપિયા લઈ ગયો અરે ભાઈ ડિપોઝિટ ભરવા માટે 12,000 રૂપિયા ખૂટતા હતા એટલા બધા મારી પાસે હતા નહીં એટલે 5-7 હવાદારો પાસે ભેગા કરીને મેં એને આપ્યા બોલો 12,000 રૂપિયા ડિપોઝિટ ભરીને ઘરે આવ્યો ફ્રેશ થઈને તે મને ફોન કર્યો કે ભાઈ જીપ લઈને આપણે બંને સાથે હોસ્પિટલ જતા રહીએ તે મને ફોન કર્યો કે નહીં રાધિકા હું બરબાદ થઈ જઈશ હું દેવાળીઓ બની જઈશ યાર પેલો મવાલી મારા નામે સલો ગામમાંથી પાણીની જેમ પૈસા ઉઘરાવી રહ્યો છે યાર નરમ તું રાખ્યા પોલીસ સ્ટેશન પર નરમ બનીને આવેલો નરમ એ અસલી નરમ નતો હા પેલો કુંડો આવીને અબ્બા તરી છેતરી ગયો ડીસીપી ખરેખર આ શબ્દ મારા મોઢામાંથી નીકળ્યો તો તમે ગામ ગજાવત તમે શાંતિ રાખો અત્યારે આ બદમાશની આવી હિંમત બે ધડક પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને લૂંટી જાય તું કમાલ છે ને તું રખ્યા તને વિચાર કે મને કે છે ડર અડધો કલાકે એને તલને મેસેજ ચેક કરજે હા તો તને એના તલને મેસેજ ચેક કરવાનું ના સુજ્યું રાધિકા રાધિકા એ માણસ બોલવે ચાલે તદ્દન નરમ જેવો દેખાતો હતો ને હું તો હજુ એમ નથી માની શકતો કે તું નહોતો મને તો લાગે છે કે આ ગુંડો રાધિકા અંગે આવું જુઠ્ઠાણું ચલાવીને આજની પાર્ટી કેન્સલ કરવા અરે આમને પાર્ટી નહીં પણ ઓ પપ્પા પાર્ટી ભલે કેન્સલ થાય પણ આમને આમ પેલો મવાલી પૈસા ઉઘરાવતો રહ્યો ને તો આ પાર્ટી સૌ ઉઠી જશે ઉઠી નહીં જાય આ પાર્ટી લાંબી થઈને અહીંયા સુઈ જશે રાધિકા અમે શું કરીએ તું રખ્યા આમંત્રિતોનો લિસ્ટ કાઢો હરી અપ હરી અપ આમંત્રિતોનો લિસ્ટ કાઢો એક એક જણે ટેલિફોન કરીને ઇન્ફોર્મ કરી દો કે રાધિકા ને પાર્ટી કેન્સલ થઈ ગઈ કોઈ પણ ફોન આવે તો માનતા નહીં અને આના જેવો એટલે કે નરમ જેવો દેખાતો માણસ આવીને પૈસા માંગે તો કોઈ એને આપતા નહીં એને પકડીને સીધો પોલીસ ને હવાલે કરે એને અમારા વિશે બધી ખબર છે એને બધી ખબર છે અમારા શોખ ઇન્ટરેસ્ટ સગા વાલા મિત્રો અમે શું ખાઈએ છે કેવા કપડા પહેરીએ છે એની પણ એને જાણ છે કેમ સમજતો નથી તું રાધિકા અત્યંત રાધિકા અત્યંત ચબરાક માણસ સાથે આપણો બનારો પડ્યો છે
એટલે આપણે ડગલે ને પગલે અત્યંત સાવધાનીપૂર્વક અને અત્યંત સાવચેતીપૂર્વક કરતું પડશે. તું આખો વખત અત્યંત સાવચેત કરવું જ પડશે. અને એ ફોન બબી ચુપ ચુપ. હેલો. હા 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 બોલ બોલ કુંદન. મારો ફ્રેન્ડ છે કુંદન ઘડિયાળી. હા હા બોલ કુંદન. હા ભાઈ હું નરમ જ બોલું છું. કેવી હોસ્પિટલ યાર. એને પણ ફોન આવ. હું આવ્યો તો પૈસા લઈ ગયો છું તારા પાસે. રોકડામાં ચૂકવીશ. બાકી છે ને મારા ઘરમાંથી પલંગ ચાદર તકિયા કબાટ મારી બૈરી જે ગમે તો લઈ જજે. કુંદન ઘડિયાળી સાલે એની પાસે હું 30,000 રૂપિયા ક્યારે લઈ આવ્યો યાર. મને લાગે છે આવતી સવારે છે ને કાલે સવારે ઉઘરતી બેંકે મારે મોટી રકમ વિધડ્રો કરવી પડશે ને તો બધાના પૈસા આપણે ચૂકવશું કઈ રીતે? પ્રિયા નરમ કોણ આવી દોડતા આવીને હોસ્પિટલની ડિપોઝિટ ભરવા માટે તું 19,000 રૂપિયા લઈ ગયો. પણ ઉતાળમાં ભાભીને કઈ હોસ્પિટલમાં ને કયા નંબરની રૂમમાં દાખલ કર્યા છે કહેવાનું જ ભૂલી ગયો. આવનાર માણસ જોડે બધી ઇન્ફોર્મેશન મોકલ. કાલે સવારે બેંકમાં આવીને હું પૈસા લઈ જઈશ. અંકિત ત્રિવેદી. અંકિત ત્રિવેદી પાસે હું બી હા લઉં છું. બુમા બુમ નહીં કરો તમે. હેલો 50,000 રૂપિયા. હા 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 નરમ ઉપાધ્યાયનું ઘર જ છે. ના 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 પાર્ટી કેન્સલ નથી થઈ. કોઈએ મિસ્ટેક કરી છે. ના ના કોઈ બીમાર નથી. અરે શાની હોસ્પિટલ? તમુરાની હોસ્પિટલ. બોલો ફોન ચાલુ છે. અરે ગુસ્સે ન થાવ તો શું કરું? હા મારો મોબાઈલ છે. કહું છું મૂકી દો. એટલે હા મૂકો. અરે ભાઈ હું પૈસા નથી લઈ ગયો યાર. અરે તમે શું ઈચ્છો છો? હું બાવો બની જાઉં? પૈસા ટકે ખોવા થઈ જાઉં? ફૂટપાથ પર આવી જાઉં? અરે પણ અરે પણ અરે એ હું નહોતો મૂરખના પેટ. અરે પેલો બદમાશ છે યાર. મૂરખ યાર હેન્ડસમ. હું આવા ફસાર છું. વાચા કરો વાચા કરો. અરે તું શું ઈચ્છે છે મારી પાસેથી? એક વાર સામે આવ. તારી ખોટ અપલોડ જો કેજે તું મને શું ઈચ્છે મારી. યા નાયક નાયક તેજપાલિયા. અરે તો સેના એક કામ કરો. બધું જ કામ છોડી નરમના બંગલાને ચારે બાજુથી ઘેરી લો. મને લાગે છે આજુબાજુના પબ્લિક ફોન પરથી વાત કરી રહ્યો છે. યસ ડુ ઇટ ફાસ્ટ. લડવાની શું તારી સાથે જીભા જોડી કરવાની છે ને? મારામાં હવે ત્રેવડ રહી નથી દોસ્ત. તને ખબર છે 3 રાત્રિ હું તારે કારણે ઊંઘ્યો નથી. તું શું ઈચ્છે? હું તારે હાથ જોડું, તારે પગે પડું, આપણા સરખા ચહેરાનો તું આવો લાભ નહીં ઉઠાવ. જો ભાઈ મારે છે ને મારું ફેમિલી છે. આજના બધા છાપામાં પેલા પાને તારા મોટાભાઈ ના ફોટા છપાયા છે અને શહેર આખા ની દિવાલો પર એમના નામના પોસ્ટરો લાગી ગયા છે. મને તો હંધિયાર હોય જ ને આ કામ તુરેખિયા સાહેબ નું. છાપામાં છપાયેલા ફોટા ને ભીતો પર છોડાયેલા પોસ્ટર ને કારણે ગામ આખા ને ખબર પડી જાય કે મોટાભાઈ જેવો દેખાતો દુતારો શહેરમાં ફરીને લોકોને ઠગી રહ્યો છે. હવે એના બસવાનો કોઈ ચાન્સ નથી. આ ગદનો પકડાય ને તો મોટાભાઈ નો જાન છૂટે. એ ચોરના પેટના પરમદીની આખી પાર્ટી કેન્સલ કરાવી નાખી. બોલો ઢગલો ભરીને પ્રેઝન્ટ મળવાની જગ્યાએ મોટાભાઈ હુંડલો ભરીને રૂપિયા ચૂકવવા પડ્યા. અદભુત પ્લોટ મળ્યો છે મને. અફલાતુન પ્લોટ મળ્યો છે. ફૂલ ઓફ હેપનિંગ્સ. તારા સેઠ મળે એટલી વાર. કમાલના માણસો તમે. 200-500 રૂપિયાથી લાખો રૂપિયા પર આવી ગયા. એ પાસે પ્લોટ ખરીદવાના ફદિયા નહોતા તો પ્લોટ લીધો હું કામ? અભણનો અભણ રહ્યો હાડો. અરે પ્લોટ એટલે વાર્તાનો પ્લોટ મુરાખ. નવલકથાનો પ્લોટ. અરે કેવી કેવી અદ્ભુત ઘટના ઘટી રહી છે તારા મોટાભાઈ ની લાઈફમાં. એમની લાઈફ ઉપરથી લખાના આ નવલકથા બેસ્ટ સેલર બની ને જાય ને તો કેજે. બેસ્ટ સેલર જાને. રાત્રે એકાદી નાઈટ સ્કૂલમાં ભણવા જાને તો શું બોલાય છે એનું ભાન પડે. દુનિયાદારી નું ભાન હોય તો બોલ જોઈ. રવીન્દ્રનાથ ટાગોર કોણ હતા? શેક્સપિયર, બર્નાર્ડ શો, ઓસ્કાર વાઇલ્ડ કોણ હતા? રાત્રે એકાદી સ્કૂલમાં ભણવા જતો હોય ને તો ખબર પડે કે આ બધા કોણ હતા. ઠીક છે. ઈ બધાને કદાચ હું અભણ હોવાના કારણે નથી ઓળખતો. હા તમે કહી દો મનહર સુરાણી કોણ છે? મનહર સુરાણી?
હું નથી ઓળખતો. તે ક્યાંથી ઓળખો? રાત્રે વેલા ઘેર જતા હો તો ખબર પડે કે તમારી ગેરહાજરી માં તમારે ઘેર આવે છે. ઈ મને સુગાની કોણ સુગાની આવે છે? અરે પણ જીવન આવે છે, મોટા ભાઈ નું કામ છે. મારી થઈ જા તો સાંભળ થઈ જા ભાઈ જીવન. હાલો હાલો તને લીકેજ બંધ કરી નાખ્યું છે. બરોબર બંધ કર્યું ને? એકદમ બરાબર બંધ કર્યું છે. હવે પાણી નહીં પડે ને? હવે સાહેબ નળ ખોલશો ને તોય પાણી નહીં પડે. બીજું કઈ કામ છે? હા, અંદરના નળનું વાયસર બદલવાનું છે. તો વાયસર બદલી ના. કેટલા કાહે? જો સાંભળો, રકમ સંભાળીને બોલજો. પાર્ટી એકદમ ઉઠી ગઈ છે. આખું ઘર મારા ઉપર નભે છે. આખું ઘર તારા પર નભે છે? તારો પગાર કેટલો? 2200 રૂપિયા. એ 2200 રૂપિયા માં તો કોઈના ઘર નપતા છે? મહિને 5000 કમાવું છું ને તોય પતિ ના પિયર થી મંગાવવા પડે છે. એ 2200 રૂપિયા હું નથી લેતો ને, એમાં જ નભે છે. બોલ કેટલા થાય? 30 રૂપિયા લઈશ, નો ઇન્સ્ટોલમેન્ટ. 30 રૂપિયા રોકડા? પણ કામમાં કોઈ કમ્પ્લેન ન રહેવી જોઈએ. હવે આપણા કામમાં નો લીકેજ. હાલ ત્યારે રાધિકા, રાધિકા શું કરે છે દીકરી? મારી વાત સાંભળ. તું ક્યાં જાય છે? મને એ નથી સમજાતું કે તું એક જગ્યાએ ઠરીઠામ થઈને બેસી કેમ નથી જતી? દર 5 મિનિટ આમ ઊભી થઈને ચાલવા માંડે. આમાં મારે હિસાબ કઈ રીતે કરવો? પપ્પા, વધતી જતી ઉધારીને કારણે અમને અમારા ભવિષ્યની ચિંતા થઈ રહી છે ને, એટલે એ ચિંતાને કારણે હું ઘરમાં ઠરીઠામ નથી થઈ શકતી. દીકરી ચિંતા નહીં કર, ચિંતા નહીં કર. ચિંતા કરવી એટલે ચિતા પર ચડ્યા વિના સળગી જવાની પ્રેક્ટિસ કરવાની પ્રવૃત્તિ. શું? ચાલ છોડ, ચિંતા છોડ, અહીં આવીને બેસી જા. બધું ઠીક થઈ જશે. બેસ બેસ, આરામથી બેસ. હા, એ ભગવાન, એ જો જોડે તારી માં નથી તો વાતાવરણમાં કેવી શાંતિ પથરાયેલી છે. નહીં દીકરી, તું નહીં માને પણ ક્યારેક કામ અંગે બહારગામ એકલા જવાનું થાય ને તો હોટલમાં સિંગલને બદલે ડબલ બેડનો રૂમ જ બુક કરાવ. આમ રાત્રે પથારીમાં સૂતા હોઈએ ને ત્યારે બાજુના ખાલી પલંગ પરથી એવી આહલાદક શાંતિનો અનુભવ થાય કે તું વાત જ નહીં પૂછ. પપ્પા, ચાલ છોડ, આજે મેં હિસાબ કરી રાખ્યો છે. પેલા ખેપાનીને કારણે તમારે ગામને ગડીને 2,00,000 ને 77,000 રૂપિયા ચૂકવાના થાય છે. નરમના ખાતામાં અને પાટલુના ખિસ્સામાં એક કાણી કોળી બચી નથી. બધાને ચૂકવશું કઈ રીતે? માગી શકાય એવા દરેક પાસે ઉધાર માગી ચૂક્યા છે. 1.5 લાખ તો તમને આપવાનું થયો છે. નહીં પપ્પા, મારી ફિકર છોડ, એ તો કોલેજમાં એડમિશન વખતે હું કમાઈ લઈશ. પણ તમારી ઉધારી જો ચૂકવાઈ જતી હોય ને તો હું સગુણા નહીં વેચવા તૈયાર છું. પપ્પા, પણ એ આઈટમ એવી છે ને કે વેચવા કાઢો ને તો ખરીદનારને સામેથી એટલા બધા રૂપિયા આપવા પડે કે મારે માંથી દેવું થઈ જાય. પપ્પા, તમને મશ્કરી સૂજી રહી છે. મશ્કરી નથી કરતો, સગુણાની ગેરહાજરીમાં એની પરની દાંત કાઢી રહ્યો છું. નળમાં વાયસર બદલવાના 30 રૂપિયા અને લીકેજ બંધ કરવાના 50, બધું મળીને પ્લમ્બરને 80 રૂપિયા દેવાના થાય છે. ઘરમાં ઝેર ખાવાના પૈસા નથી. તને પ્લમ્બરને બોલાવવાનું અને ડાપણ કરવાનું કહ્યું તું કોણે? આઈ પ્લમ્બર, પ્લમ્બર મેન, પ્લમ્બર. અહીંયા કલ કામ મેને દેખા થા તુમકો બાજુ મેં. હા, કામ કિયા? હા, કામ કિયા મેન. કામ નહીં, લીકેજ બંધ કર્યું. લીકેજ સૌથી પહેલા બંધ કર્યું બેન. ઓકે, આવજે બેન. પૈસા? પૈસા બેન? અરે, આટલા નાના કામના તારા જેવા ગરીબ માણસ પાસેથી અમારાથી પૈસા લેવાતા છે? ભઈલા નથી જોઈતા. અરે પણ બેન, બરોબર કે છે, એકવાર ના પડે પછી લેતા જ નથી. ના એટલે ના હાલ. અરે પણ રોકડાની વાત થયેલી, બીજી વાર આવે ત્યારે રોકડા આવશે. શું કરે છે રાધિકા તું? અરે, લોકો નાની નાની બચત કરીને ગુજરાન ચલાવતા હોય છે. મારે આવા નવા નવા આઈડિયા કરીને ઘર ચલાવવું પડશે. તુરત, અરે હરજીવન, તું અહીંયા આવતો મને કે સવારે જ્યારે મોટા ભાઈ ઘરેથી બહાર ગયા, દવા પેલી આપી દીધી હતી ને? હું ભૂલતો હોઈશ બેન, પણ એ દવા લેવાની ના પાડે છે. ત્રણ દિવસથી દવાને હાથ નથી લગાડ્યો. દવા લેવાની ના પાડે છે ત્રણ દિવસથી? કમાલ છે ને તું! અરે, એક ટન દૂધના શાકના પૈસા બચાવીને, તારો પગાર ન ચૂકવીને કરેલી બચતમાંથી આ મોંઘી દાંત ટેબ્લેટ્સ લઈ આવી હતી. ઓ માય ગોડ, એમને કઈ થઈ જશે તો પાછળથી આ મોંઘી દાંત ટેબ્લેટ્સ હું ખવડાવીશ કોને? રાધિકા બેન, મોટા ભાઈ કહે છે દવાથી એને સાઈડ ઇફેક્ટ થાય છે. તો સાઈડથી કાપીને પછી પીવડાવી જોઈતી હતી, પણ પીવડાવી જોઈતી હતી ને? શું કરી રહ્યા છો તમે લોકો? અને નરમકુમારને થયું છે શું? ખબર નથી ના પપ્પા. બિચારો મારું નરમ એકદમ ખોવાયેલો ખોવાયેલો રહે છે. અને
કહી દો. હા હા બોલ બોલ. રસ્તે આવતા જતા પાસે હાથ લાંબો કરીને પૈસા માંગી લે છે. માનસિક બીમારી કહેવાય. ઓફકોર્સ, એટલે જો બ્રિજ કેન્ડીના જાણીતા સાયકિયાટ્રિસ્ટ પાસે એને લઈ ગઈ તો ત્યાં આખી વાતમાં નરમકુમાર છે ક્યાં? કોણ જાણે ક્યાં ભટકતો હોય છે બિચારો મારો નરમ. એકલો એકલો મને તો એટલી દયા આવે છે, એટલી દયા આવે છે. એકલે હાથે પપ્પા, એકલે હાથે મારો નરમ જજુમી રહ્યો છે પેલા ગુંડા સામે. એકલે હાથે જજુમે છે બિચારા. એકલા હાથે કેટલું જજુમશે? કેટલું? હું તો કહું દીકરી, આવા ગુંડા ફુંડા જોડે લડવાનું આપણું કામ નહીં. સામે એકાદ એમ ભાઈ હોવો જોઈએ તો આ ભાઈ હમણાં સીધા થઈ જાય. ભાઈ? ક્યારે મોટો થાય ને ક્યારે પેલા ગુંડા સાથે લડવા જાય. દીકરી સાચું કહું, તું છે ને ક્યારેક ક્યારેક અદલ તારી માં જેવું બોલે છે. માં જેવું કેવી રીતે? મમ્મી માગે તો તમારી પાસે, દીકરો માગે. ભાઈ તો એને પોતાના મમ્મી પપ્પા પાસે માગ્યો હશે ને. અરે મૂર્ખ, માં જેવું એટલે એના જેવું મૂર્ખાય ભર્યું ઢંગધડા વિનાનું બોલે છે. મારી હળી બધી સ્ત્રીઓ હરખી. પ્રોફેસર મૃગેશ, શું થયું પાછું? ખબરદાર છે, મને કોઈ દિવસ મમ્મી સાથે સરખાવી છે તો મમ્મી તદ્દન અને હું તદ્દન જુદી છે. હું પણ એ જ કહું છું, બધી સ્ત્રીઓ સરખી, દરેક પોતાને બીજી થી આમ જુદી જ મારે. હશે ને મુકેશભાઈ અહીંયા જ છે. હવે મારે એનું કાંઈ કામ નથી. અત્યારે તું તારા મોટા સેટની ચિંતા કર ને. ક્યાં છે નરમકુમાર? ક્યાં છે નરમકુમાર? રાધિકા, મારે એમને લઈને પણિયા મહારાજ પાસે જવાનું છે. કોણ? ચણિયો મહારાજ? ચણિયો મહારાજ નહીં તો પછી પણિયા મહારાજ. તમે નથી ઓળખતા એને? રાધિકા, નરમકુમારની બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ સમજ. તમે આની સાથે મને સરખાવતા હતા. મમ્મી એક રસોઈ બનાવવો વાળો મહારાજ મારા નરમની મુશ્કેલીમાં શું મદદ કરવાનો? મહારાજ તો અમારી પાસે હતા નહીં, પણ નરમે પગાર ચૂક્યો ને એને ઉપરથી 500 રૂપિયા ઉધાર માંગ્યા, એમાં ભાગી ગયા ને જતા. અરે ક્યાં પણિયા મહારાજ એટલે રસોઈ બનાવનાર રસોઈયો નથી તો? પ્રકાંડ પંડિત છે, ત્રિકાળ જ્ઞાની છે, ગમે તેવી મુશ્કેલીમાંથી મારક શોધી આપે એવો ચતુર માણસ છે. કોણ? પણી? નરમકુમાર વિશે બધી જ વાત કરી તો એમણે મને કહ્યું કે તમારા જમાઈને મારી પાસે લઈ આવો, મારી ગરોળી પેલા ડાકુના ઠામ ઠેકાણા વિશે બધી વિગતો જણાવી દેશે. તમે આજે સાથે મને સરખાવતા હતા. મમ્મી, માતે, માતે સગુણા, માતે સગુણા, મારા નરમને ગરોળી મગર કે અજગર પાસે લઈ જવાનું રહેવા દે. હું બેઠી છું ને ડાયનાસોર જેવી. સાચું કીધું તે. તમને લોકોને વિશ્વાસ નથી આવતો મારી પર. ચાલો ચાલો ચાલો, હું તમને હમણાં ને હમણાં પણિયા મારા પાસે લઈ જાઉં. ચાલો આવો તારા મારા થારા પાસે, પ્લીઝ. હો, તમે ના આવો ને તો તમને મારા સમજે. રાધિકા, અમને ખાતરી થઈ જાય ને પછી જ આપણે નરમકુમારને પણિયા મહારાજ પાસે લઈ જઈશું. બસ ચાલો ચાલો સાથે ન જવાય. ચાલો, હવે તમે પાછા કોની રાહ જોતા ઉભા રહી ગયા? ચાલો, પણિયા મહારાજને હું 5000 રૂપિયા એડવાન્સ આપીને આવી છું. પપ્પા, તમે આની સાથે મને સરખાવતા હતા? સાચું કહું, આને તો છે ને ગરોળી સાથે પણ સરખાવાય એવું નથી. ચાલો ચાલો બહાર ચાલો, 5000 રૂપિયા તમે ગરોળી માટે આપીને આવો છો. ચાલો બહાર નીકળો, ખબર પડશે. મારી માં અહીંયા અનાજ લાવવાના પૈસા નથી ઘરમાં, ને એક પાખંડી ને મારી માં 5000 રૂપિયા આપી આવી. આવા ખરાબ દાડા તો ભગવાન કોઈને ન દેખાડે. કોઈને નહીં. બેન, મોટા ભાઈ ને સમજાવજો, સોસાયટીમાં ઘરે ઘરે જઈને કપડા ધોવાના અને વાસણ માંજવાના કામો માંગા રાખે છે. મને વિષ્ણુબેના ઘર ઘાટીએ કીધું,
ઘર કાઢી કીધું. હા હરજીવન, હવે અમારો ખરાબ સમય શરૂ થઈ ગયો છે. બેંકનો પગાર તો લેણદારો બારોબાર લઈ જાય છે, વધારે લોન મળી શકે તેમે નથી, અને ઘર ચલાવવા માટે કંઈક તો કરવું પડશે જ ને. હરજીવન, તું ઉભો કેમ છે? બેસ ને ભૈલા. હું બેસું? જમીન પર નહીં, સોફા પર બેસ. સોફા પર બેસ. હવે આપણે બધા સરખે સરખા છીએ. જીવન, કઈ થાય એવું છે? 1001 રૂપિયાની જરૂર છે. 1000 રૂપિયો? ઓકે, ઓછા કરી નાખ. 900 સાડા 900 હોય તો ચાલશે. એ બેન, તમે મારો પગાર હજી મને નથી દીધો. કેમ પણ બોલ્યો આવો? પગારની વાત ક્યાં આવી? અત્યારે આપણી શું વાત થઈ કે આપણે બધા સરખે સરખા છીએ? પછી પગારની વાત કે મેં તારી પાસે પગાર માંગ્યો કે તું મારી પાસે માંગે છે? પગાર જેવું કઈ છે જ નહીં. હતી વાત, આ તો મારી જરૂર હતી. આ તો જસ્ટ જરૂર. ખિસ્સામાં તો 1-10 ની નોટ છે ને 5 નો સિક્કો છે. હું તમારી હાલત સમજું છું બેન. જે જોઈએ એ બેમાંથી એક લઈ લ્યો. મારી માએ મને કહ્યું તું કે લોભ કોઈ દિવસ કરીશ નહીં. હું લોભ નહીં કરું માં, હું લોભ નહીં કરું. બસ આ 5 નો સિક્કો લઈ લઉં છું. પણ આ 5 નો સિક્કો પડી ના જાય ને માટે 10 ની નોટમાં વીંટાળીને મૂકી દઉં છું. હરજીવન, આ ઋણ હું તારું કોઈ દિવસ ફેડી નહીં શકીશ. એ વાતની મને ખાતરી જ છે બેન. લોકોથી બચવા માટે મારે આમ ભૂલખામાં ફરવું પડે છે રાધિકા. હું શું કરું? અરે બહાર બધા, અને અહીંયા આ ઘરમાં મને તલ જોવા માટે મારી પાસે દોડાદોડ કરે ને. બહાર બધા પૈસા માંગવા માટે દોડાદોડી કરે. તું નાનપણમાં તારી માય સાથે ક્યારે તળ સાંકળી ખવડાવ્યા નતા? મારે રાધિકા જોડે એક અગત્યના પ્રોજેક્ટ અંગે વાત કરવાની છે. આઈ રિક્વેસ્ટ યુ નોટ ટુ ઇન્વોલ્વ મી ઇન યોર બ્લડી પ્રોજેક્ટ. સિન્સ માય ફાઇનાન્શિયલ કન્ડિશન ઇઝ વેરી બેડ, એન્ડ ઇવન ઇફ ધ ફ્યુચર ઓફ યોર કંપની ઇઝ વેરી બ્રાઇટ, વિથ માય લિમિટેડ રિસોર્સિસ આઈ જસ્ટ કેન નોટ ટેક એની ટાઈપ ઓફ રિસ્ક. ઓકે? ભૂલી ગયો, 15 રૂપિયા પાછા માંગતો તો? છોડ ને એની વાત, છોડ ને. તું તારા બેહાલ બની ગયેલા વર ઉપર ધ્યાન આપ. બેસ ને ડાળ, અહીંયા બેસ. અને જો મારી વાત ધ્યાનથી સમજે ડાલી, મેં છે ને કંઈક નવું આમ નોખું કરવાનું વિચાર્યું છે. શું? જો લોકો ભલે આ કામને ધિક્કારે, ઘૃણાથી જુએ, પણ ડાલી ગુજરાન ચલાવવા નાના પાયે નક્કર કશું કરવું તો પડશે જ ને આપણે. શરૂઆત નાના પાયે જ કરજે, એટલે લાંબી જેલની સજા ન થાય. જેલ? જેલ શું કામ થાય મને? ચોરી કરતા નહીં પકડાય તો કઈ નહીં થાય, પણ તું એવો બાઘો છે ને કે જેના હાથમાંથી વીંટી કાઢતો હોય એને જ કહીશ કે માફ કરજો, હાથમાંથી વીંટી નથી નીકળતી, જરા હાથ સાબુ વાળો કરીને આવો ને, ખરાબ નહીં લગાડતા. શું કરે છે મને? ચોરી બોરી? શું ચોરી બોરી ને ક્યાં? કામ કર, તું રખ્યા પાસે પાકીટ મારવાનું શીખી લેને. ખરું કહું છું, નરમ એકદમ 5-6 પાકીટ મારી આપણું ચાલી જશે. પાકીટ મારવાની વાત છોડ, તું ક્યાં ચોરી ને બધી? ઓરે હું તો તને શું કહું છું કે મેં છે ને ટાટ તડકો કે વરસાદમાં આ બેડે પ્રમાણિકતાથી પૈસા કમાવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. જરા લાઈન જુદી છે, પણ શું છે, ગુજરાન ચલાવવા માટે બહુ જરૂરી છે ડાર્લિંગ. આ બધું કરવું પડે. તું ઊભી રહે, ઊભી રહે. હું છે ને હમણાં તને એક સેકન્ડ ઊભી રહે. આવો સર, આવો આવો, પ્લીઝ આવો આવો. ગુરુજી આવો. નમસ્કાર બેન. સાહેબ 2-5 રૂપિયા આપો ને. આ કોણ છે? મારી પાસે પૈસા ઉધાર લીધા છે. તો મારા સર છે, મારા ટીચર, મારા ગુરુ છે, મારા સર કેશવ મુરજી. પણ કેના ટીચર ને ગુરુ? આ છે ને મને ભીખ માંગવાની અવનવી બધી તરકીબો શીખવશે. ભીખ?
ભિખારી જેવો તેવો ભિખારી નથી. આ બોમ્બે ના ભિખારી એસોસિએશન નો આ સેક્રેટરી છે. આની હેડ ઓફિસ છે દાદર સ્ટેશન ની ફૂટપાથ અને ચોની રોડ, વાશી, ન્યુ બોમ્બે, ભુલેશ્વર આ બધી જગ્યાએ આ માણસ ની બધી નવી નવી બ્રાન્ચીસ રોજ ખોલતો જાય છે. આ ભિક્ષાપતિ? હા બેન, માધુપુરા બેંક, આબાદ બેંક, કોઓપરેટિવ બેંક જેવી બેંકોમાં જેમના ખાતા હતા ને એવા કેટલાને મેં ભીખ માંગતા શીખવી સમાનભેર જીવતા શીખવાડ્યું છે. નરમ આ તું શું કરી રહ્યો છે? ગુજરાન ચલાવવા માટે મારી જેમ નાના નાના ને નવા નવા આઈડિયા કરીને ઘર ચલાવવું એ વાત જુદી છે અને ભીખ અને ફી કેટલી નક્કી કરી છે? ફી ને આખા દાડામાં સાહેબ ને જેટલા મળે ને એના 15%. ધેટ્સ ઓલ. હવે આટલી ઓછી આટલી ફી આટલા આટલા પૈસા ની અંદર કોણ આવું ટ્રેનિંગ આપવાનું મને? અરે આમાં ટ્રેનિંગ ની જરૂર જ નથી પડતી. હમણાં થોડી વાર પહેલા વગર ટ્રેનિંગ એ મેં 15 રૂપિયા પડાવી લીધા. શું? આ દિવસ જોવા માટે મને જીવતી રાખી હતી કે ભવિષ્યમાં મારા એર કન્ડિશન બેડરૂમમાં એક ભણેલા ગણેલા ભિખારી સા. ચાલ ચાલ પરિસ્થિતિને કારણે છે ને તું જયારે વિચલિત નહીં થતો. હા, હું ગમે તેવી પરિસ્થિતિને પચાવી શકું તેમ છું. તારા શરીર પરથી દેખાય છે. ચાલો 2-5 રૂપિયા આપો. તું યાર જ્યારથી આવ્યો ત્યારથી આપો આપો શેનું કર્યા કરે છે? અરે મારી પરિસ્થિતિ અત્યારે કેટલી બધી ખરાબ છે, મારે તને આપવા માટે તારી પાસે પેલા માગવું પડશે ગાંડા. એમ તો પછી તો આપણે સ્ટાર્ટ કરીએ. ક્યારનો સમજાવું ભાઈ? જલ્દી સ્ટાર્ટ કર જલ્દી. જો અવાજમાં નફટાઈ, વર્તનમાં બેશરમી અને શરીરમાં પોલીસોના ડંડા ખાવાની તાકાત હશે ને તો તમે 2 દિવસમાં શહેરના અવ્વલ દરજ્જાના ભિખારી બની જશો. હા ગેરંટીથી. તમે જમણેરી છો કે ડાબેરી? જમણેરી. તો જમણો હાથ લાંબો કરો. આ રીતે કસરત કરતા એવી રીતે હાથ લાંબો નહીં કરવાનો. આંખોમાં દરિદ્રતાના ભાવ લાવીને હાથ લાંબો કરો. જો બતાવું, ધ્યાનથી જોજો. જો આમ આ રીતે જોનારને લાગવું જોઈએ કે દુનિયાનો સૌથી વધારે દયાપાત્ર માણસ આ છે. કરો કરો, હિંમત રાખો, મારી જેમ આગળ વધશો. વાહ, અરે યાર તમારું પિકઅપ ફાસ્ટ છે. થેન્ક યુ વેરી મચ. જો હવે શરૂઆતમાં તમારે કોઈ પણ એક હિન્દી ગાણું ગાવાનું. અચ્છા, હિન્દી ગીત ગાવાનું. પછી 2 લાઈન ઉમેરવાની. કોઈ પૈસો પાય પૈસો આલજો મારી બા. પાય પૈસો આલજો મારી બા. હા, પહેરવાને સાડલો આલજો મારી બા. પહેરવાને સાડલો આપજો મારી બા. અને પછી 2 લાઈન ની વચ્ચોવચ સામારાના હૃદયને વલોવી નાખે એવી નાની ચીસ નાખવાની. આમ. અચ્છા ચાલ, પેલા કોઈ પણ હિન્દી ફિલ્મ નું ગીત ગાવાનું. પછી એ ગીત પછી 2 લાઈન તમે કહીએ, પાય પૈસો આપજો મારી બા, પહેરવાને સાડલો આપજો મારી. એ 2 લાઈન ની વચ્ચે નાનકડી ચીસ ને. ઓકે આઈ ટ્રાય. ચાલો ચાલો. ફિલ્મ કોઈ જૂની ફિલ્મ ચાલે ને? ચાલે ચાલે. દિલ કા ખિલોના હાય ટૂટ ગયા, કોઈ લુટેરા કે લૂટ ગયા હૈ દિલ કા ખિલોના. હવે આ રીતે ગાશો ને તો લોકો સાંભળવા ભેગા થશે, પણ કોઈ પાય પૈસો નહીં આપે. જરા દબાયેલા તીણા ચોપટ અવાજે ગાવાનું. ચોપટ જો. એ એ એ એ હા એ રીતે. હા ચાલો ચાલો. દિલ કા ખિલોના વાહ હાય ટૂટી ગયા હે. ક્યા બાત હૈ? એ કોઈ લૂટેરા આયા કે એ લૂટી ગયે, પૈસો 2 પૈસા આલો મારી બાએ, પહેરવાને સાડલો આપો મારી બાએ, એ પહેરવાને સાડલો આપો બાએ. દાદા દવા લઈ લે પ્લીઝ, દવા લઈ લે. જે નરમ નરમ તું દવા લઈશ ને તો ગાણું સરખું ગાઈ શકી. બરાબર તો ગાઉં છું. ના બરાબર નથી ગાતો. પહેરવાને સાડલો આપો વરી ભય, પહેરે છે પાટલું માગે છે સાજો. પહેરવાને સાડલા સાથે પાટલું આપો મારી ભાઈ. એ પહેરવા રાધિકા, 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 નરમ ક્યાં છે? અરે ભિખારી જેવી હાલતમાં પણ ફૂલીને કેવો હાઈ ક્લાસ ગલગોટા જેવો થઈ ગયો છે. અરે નરમ 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 મારા દોસ્ત,
આ ભિખારી જેવી હાલતમાંથી તારો છુટકારો થઈ ગયો છે. એ ગધેડા, હું અહીંયા છું. આ કોણ છે? એ મારા ગુરુ છે, મને ભીખ મગરી અવનવી તરકીબો શીખવશે. ભિખારી છે? હા. ઉભો તા ગધેડા. ઓ માં સાહેબ, ઉભા તો વાજુ નથી ને તમને? અરે પણ આઉટ. અરે પણ હજુ મારી ટ્રેનિંગ અધૂરી છે. મેં ટ્રેનિંગ વાળી નીકળ લેજો જેલના સળિયા ગણતો હોય. આઉટ. ઓકે ઓકે ઓકે, તમે મને મોબાઈલ ઉપર કોન્ટેક્ટ કરજો. મોબાઈલ પર ફોન કરવાના પૈસા ક્યાં છે મારી પાસે? રૂપિયો જોઈએ? મારી વાત સાંભળ, મને હેરાન ન કર, મહેરબાની કર. મેં મારી લાઈન બદલી. તું બેડરૂમ માં જા. અહીંયા તો આપણે ભગવાન બેડરૂમ માં બેડરૂમ માં ના લઈ જવાય. પૈસા આપો મારી બારી ને બેડરૂમ માં ના લઈ જવાય. આપો ભાઈ, આ માણસ ગાંડો થઈ ગયો છે. સાડલો આપો ભાઈ. રાધિકા, આ માણસ કેમ આવું કરવા? પૈસા ને લીધે ચિત્ત ભ્રમ થઈ ગયું છે, ગાંડો થઈ ગયો છે. બરોબર ગાંડો. રાધિકા મારી વાત સાંભળ, પૈસા નો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તું મને ખાલી એક વાત નો જવાબ આપ કે ભગવાન તને છાપરું ફાડીને પૈસા આપે તો તું શું કરે? સૌપ્રથમ તો છાપરું રિપેર કરાવું. હે? તો કરાવી લે, કરાવી લે તારા તૂટેલા છાપરાનું સમારકામ. હે? અને આલે આલે તારા પેલા હરામખોરે લૂટેલા 2 લાખ રૂપિયા ને તારા તમામે તમામ દાગીના. શું વાત કરી રહ્યો છે? સુરક્ષા કઈ રીતે શક્ય બન્યું? તમારા બેવની તકલીફનો અંત આવી ગયો મિસિસ ઉપાધ્યાય. તમારી જિંદગીનો નવો અધ્યાય શરૂ થવામાં જ છે. નરમના નામે લોકોને ઠગતો એનો હમશકલ ઓળખાઈ ગયો છે. કોઈ નહીં. હા, ગફુર નામ છે. ગફુર મુનશી જોગેશ્વરીની તબેલા ચાલમાં ખોલી નંબર 17 માં રહે છે. હરામખોર નરમ જેવો ચહેરો ધરાવતો એ ધુતારો. આ જમાનામાં આ બધું શક્ય કેવી રીતે બની શકે? સમજાવું તમને, એક મિનિટમાં સમજાવું. આઈએ આઈએ, પ્લીઝ અંદર આઈએ, પ્લીઝ અંદર આઈએ, મોતરમાં પ્લીઝ આઈએ. કોણ મોતરમાં? રાધિકા, આ ઔરત ગફુર મુનશીની પત્ની છે. આફરીન મુનશી. છાપામાં નરમનો ફોટો જોઈ વિગતો વાંચીને ચોંકી ઉઠે ને પોતાના ખાવીના કરતૂતોથી વાજ આવી ગઈ. આ ભલી ઔરત પોલીસ સ્ટેશનમાં આવીને 2 લાખ રૂપિયાને દાગીને મને સુપ્રત કરી ગઈ છે. આ જમાનામાં શક્ય બની શકે ખરું? અરે ખાતરી ન થતી હોય તો ગણી લે તારી લૂંટાયેલી જણસને ને પછી પિરદાવા સામે ઉભેલી ઔરતને જે ગફુર મુનશી જેવા નાપાક ઇન્સાન જોડે રહેતી હોવા છતાં પોતાની દાનતને અનિશુદ્ધ ને ઈમાનદારીને અકબંધ રાખી શકી છે. છાપા જુદા જુદા છે એટલે 6-6 માં નથી આવ્યા. હવે આ બધું છોડ, મેં તને શું કહું તું બેંક માં ફોન કરવાનું ને? અરે મોટા ભાઈ ના છાપા માં ફોટા આવ્યા છે તો ફોટા વાંચીને લોકોના રિએક્શન શું છે એની ખબર પડે. ફોન કર. કોઈ લેવા આવત ને? અરે રાધિકા, તારા ખુદ ના ઘર માં આટલો બધો મોટો ખળભળાટ મચી ગયો હોય તને કઈ બધી ચિંતા કરાવો? લા મને આપી દો ભાઈ. ગયો ભાઈ કોણ? અરે ભાઈ પેલો નરમ જેવો દેખાતો પેલો ચોર હારો પકડાઈ ગયો કે નહીં? ના હજી નથી પકડાયો, પણ એનામાંથી શોધખોળ તો ચાલુ જ છે. શોધખોળ ચાલુ છે. મેં જોયા બધા. હે? મેં બધા રસ્તામાં દિવાલો પર ચોંટાડેલા બધા પોસ્ટરો જોયા. પોસ્ટર માંની બધી વિગતો વાંચી મેં રાધિકા. એમાં લખ્યું હતું કે ભાઈ ફોટામાં દેખાય છે ઈસમના બેસવાની જગ્યાએ મસો ના હોય અને માસામાં જો તલ ન હોય તો પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યો. બધું વાંચ્યું મેં. હા હા, તું રખી આપ. જાતે તું જલ્દી ચા બનાવીને લાવે ને એ ડફોળ સામાન માખી વિનાની. તમે ચામાં ખાંડની જગ્યાએ માખી નાખો છો રાધિકા? ના બાપુજી, આને છે નામ રમવાની ટેવ છે. એટલે કેટલી રેવા દે ભાઈ, રેવા દે. બોરીવલી સ્ટેશન પર ચા પીને આવ્યો છું. મશ્કરી કરું છું, અર્ધ કપ ચાલશે. લઈ આય ભાઈ, લઈ આય. હું તને એમ કહું છું કે ભાઈ તમારા કમ્પાઉન્ડમાં છે ને દીકરી ચેકિંગ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. એકદમ એકદમ ફર્સ્ટ ક્લાસ ચેકિંગ છે. હું
બેંક માં નરમ ને ફોન કરી પોલીસે હું એનો માપ છું એની ખાતરી કરે પછી તો મને માય કમ્પાઉન્ડ માં પેસવા દીધો. સુરખિયા સુરખિયા ડીસીપી છે ને એમણે આ બધો બંદોબસ્ત કર્યો છે. બા કેમ છે? બા એમની તબિયત સારી છે ને? આપણા બધાની તબિયત ખરાબ કરી નાખી શકે એવી સારી તબિયત છે હાડીની. અહીંયા છે કે બની ગયું છે એની એમને જાણ છે? જાણ છે એની તો બધી હાડી કાણ છે. જ્યારથી એણે આ નરમના હમશકલ વિશેની વાત જાણી છે ને મને ઘરમાં શાંતિથી શ્વાસ નથી લેવા દીધો. કેમ? શું વાત કરું રાધિકા, તને મને તારી સાસુએ પહેરેલ લુગડે ઘરની બહાર કાઢી મૂક્યો. તમને કેમ? જ્યારથી એના નરમના હમશકલ વિશેની વાત જાણી છે ને ત્યારથી ઘરમાં હોબાળો મચાવી દીધો છે. આખો હોબાળો મચાવી દીધો છે. એમ સમજે છે કે આ નરમનો હમશકલ જે છે એમે મારા જુવાની કાળમાં મુંબઈમાં આવીને કરેલા કોઈ પરાક્રમનું પરિણામ છે. ભગવાન, હવે જીદ લઈને બેઠી છે હાડી. એ હવે જીદ લઈને બેઠી છે રાધિકા કે મુંબઈમાં જઈ નરમ જેવા દેખાતા તમારા બીજા દીકરાની માં જોડે મારો ભેટો કરાવો, નહીં તો આખી જિંદગી હું છતે ધણીએ વિધવા થઈને રહીશ. શાબાસ, બા આટલા બધા હોશિયાર છે, મને તો વિચાર પણ ના. હોશિયાર કહેવાય આને? હોશિયાર કહેવાય ના બાપુજી, પણ બા 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 તમારા માટે આવું વિચારી પણ કઈ રીતે શકે? નહીં માને તું રાધિકા દીકરી, તું નહીં માને પણ લગ્નના આટલા આટલા વર્ષમાં પૂછ્યા વિના તારી સાસુને મેં હાથ પકડ્યો નથી. એવો તારો આ સસરો આમ ગામે ગામ ફરીને કસુંબા પાણી કરતો છે? ના એમ નહીં, પણ પેલો જે માણસ દેખાય તા ભી દીવાના. લો ચાલો પેલા ચા પીઓ એટલે સારું લાગશે તમને, હે ને? લાવો લો ચા પીઓ. પણ હું એમ કહું, આ એમને જાણ કરી કોણે? નવરું કોણ છે હાડું નરમ સિવાય જાણ કરવા માટે? હવે મુતરવા જવું હોય તો નડિયાદ કોલ જોડીને પોતાની માને પૂછે છે, ભાઈ મુતરવા જવું? હા એ તો એની બા છે ને. એ મને કે કેમ છે આ દીકરાની મારી તબિયત કેમ છે, નરમની હાલત કેમ છે એની? દયા આવે એવી છેલ્લા 10 દિવસથી અત્યંત કરુણ અંતવાળી એક ને એક બુક વારંવાર વાંચ્યા જ કરે છે. કઈ બુક? એમની બેંકની પાસબુક. જેમ જેમ પેલો લૂંટારો વધુ ને વધુ પૈસા લૂંટતો જાય છે તેમ તેમ નરમની બુકમાં કરુણ પ્રકરણો વધતા જાય છે. હું એમ કહું તને દીકરી કે આ પોલીસ સ્ટેશનમાં કોઈ ગુંડાઓનું આલ્બમ નથી? અરે આલ્બમ હોય તો ગુંડાનો હારો એકે ફોટો નથી એમાં? ના ફોટો રાખ્યો છે, નરમનો ફોટો રાખ્યો છે, ફક્ત નીચે લખ્યું છે એ ગુંડા હે. ચોકે સાલા બધા પોલીસ છે ને આમ ચોરના ભાઈ ઘંટચોર જેવા. હાસ તો હાસ તો બાપુજી, ને તો છડે ચોક ચોરી ચપાટી થાય શાના? આ બધાએ બીજાને છેતરીને પોતાનું પેટ ભરી લેવું છે. સાલો પેલો દૂધવાળો પણ આજે સવારે અંધારાનો લાભ લઈને મને 20 રૂપિયાની ફાટેલી નોટ હાથમાં પકડાવીને લુચ્ચો ભાગી ગયો આજે સવારે. એ નોટ તો જ્યારે બેંકમાં જાય ને આપણો નરમ તરે આલી દેવાની, ભાઈ બદલેને લઈ આવે પાછી. ના રે ના, એ નોટ તમે શાકભાજીવાળાને પધરાવી દીધી, કોથમીર મરચા લઈ આવી. આજે મારા આવવાનું પ્રયોજન છે જુદું છે. શું છે? આ ખરો સમય છે દીકરાના પડખે તકલીફમાં ઉભા રહેવાનો. આ બેગ જોઈ? શું છે આ બેગ? આ બેગ છે ને, જા ઉપર જઈને બેગ કબાટમાં મૂકી આવજા. શું છે આ બેગમાં બાપુજી? આ બેગમાં છે ને તારી સાસુની છુપાઈને કરેલી થોડીક બચત છે, 60,000 રૂપિયા રોકડા છે માય, અને થોડીક સોનાની ચેન વીટી બધું મળીને 30-40 હજારના દાગીના છે માય. દીકરાની તકલીફમાં એના પડખે ઉભા રહેવું બાપની ફરજ ખરી કે નહીં? આને કહેવાય બાપ તે બાપ, બીજા બધા વગડા ના વા. મને એક સમજાતું નથી બાપુજી, આ પેલો મવાલી પૈસા ઉલેચા કરે અને ચૂકવણી મારા નરમે શું કામ કરવી પડે છે? નરમે પૈસા ચૂકવવા ન હોય ને તો એને સૌથી પહેલા સાબિત કરવું પડે કે પૈસા પોતે નહીં, ગામનો પેલો ખવિશ લઈ ગયો સારો. ઓહો, ગામ ત્યાં સુધી આ ખવિશ સારો પકડાય નહીં ત્યાં સુધી નરમ બિચારો સાબિત કરે કરી તમારો દીકરો. એટલે કોણ આવ્યું ભાઈ? દીકરાની તકલીફમાં એની પડખે ઉભો રહેવા માટે આવ્યો છું મુરગેશભાઈ. સારું કર્યું, સારું. નાવું છે? હેલો બાપુજી, નાવું છે તો હું મારા બેડરૂમ માં ગીઝર ઓન કરી આપું, તમે નાઈ લો. ચાલ લો. સસરાના ઘરડા હાથ હજી સાબુ છે, ફિકર કરી રહેવા દે, મારી જાતે કરી લઈશ બધું.
બેસો તમે બબાલ ઉભી થઈ છે મારે જરા નહીં ને જવું પડશે બેંક માં જઈને આવું દીકરો મારી માં જતો હશે ને બેંક માં રાધિકા રાધિકા તમારો તુરખ્યો એક નંબર નો ઘનચક્કર છે હવે પાછળ શું થયું આ રીતે નરમકુમાર ના ફોટા છપાવા થશે છાપામાં પેલો દૂતારું ચેતી નહીં જાય હવે જોજે એના અડ્ડા માંથી બહાર જ નહીં નીકળે એ તો છે ને બાપુજી પણ સેવા દેવા છે ભાઈ તુરખ્યો જે પણ કઈ કરતો હશે સમજી વિચારીને જ કરતો હશે એ ગાંડો છે પણ કઈ સાવ ગાંડો નથી નરમ જેવો દેખાતા પેલા ડાકુ વિશે જ્યારથી મારી સાસુએ સાંભળ્યું જ ને ત્યારથી મારી સાસુનો વહેમ થઈ ગયો છે કે નરમ જેવો દેખાતો પેલો ઠગ મારા સસરાના કોઈ સ્ત્રી સાથેના આડા સંબંધોનું પરિણામ છે સાચે જ શું વાત કરે છે બિચારા ડોસાને ઘરમાંથી બાય કાઢી મૂક્યા છે હાય હાય ના હોય અને નવાઈ પામેલી રાખવા માટે ઈશ્વર પાસે ઘટનાઓની કમી નથી શું આવી દશા કરી હાય હાય પ્લાસ્ટિક સર્જન પાસે લઈ ગયા કે મેં મારી પ્લાસ્ટિક સર્જરી કરાવી અને તાબડતોબ મારા તણકમ હસો છે તલ્લે મસ્સો કરાવી નાખીશ તો લોકો તને પેલો ગુંડો સમજીને ભીખી ખાશે તુરખ્યાને કોણે કહ્યું તું ફોટા સાથે છાપવા મારી બધી વિગતો છાપવાનું બાર મારો તલનો મસો જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે ખરેખર અરે હું જ પેલો 400 છું ને એમ કોઈક ચાલો મને ધોલ મારે છે ને કોઈક મને ઠોસો મારે છે રાધિકા કોઈક મારું શર્ટ ખરે કોઈક મારું પાટલું ખેંચી લે છે પેલો આપણો બેંકનો રામચરણ ભાઈઓ નહીં એ રામચરણ ભાઈઓ તો સાલો હું જ પેલો ચોર હું ને એને ત્રણ ત્રણ વાર પેલો મસો દેખાડ્યો ને તોય સારો ધરાતો નથી ઘડી ઘડી મારી પૂંછે ફરફર કરે જ કરે છે મેં નહોતું કહ્યું આનું પરિણામ ભયંકર આવશે ભયંકર એટલે કાં તો છે ને મારું શિયાળ બચાવવા માટે મારે આપઘાત કરવો પડશે કાં તો છે ને પબ્લિકમાં મારી મસો જોવા માટેની વધતી જતી ડિમાન્ડને કારણે હું સમળગું પાટલું પહેરવાનું બંધ કરી દઈશો દરવાજો ઉઘાડતો નહીં જો કોઈ અજાણ્યું હોય ને તો પ્લીઝ જરાક સાચવીને દરવાજો ખોલજે એમને રાધિકા તમારા તુરખેમાં જરાક તો કલવી જોઈએ કે નહીં નરમકુમાર માટે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે એનું એને ભાન હોવું જોઈએ હાડો પોલીસ વાળો છે કે પાર્ટી વાળો એ જ નથી સમજતો અરે શું વાત છે શું થાય છે આનો અરે શું વાત છે નરમકુમાર શું વાત છે બોસ છવાઈ ગયા છો તમે તો ચોરે ને ચૌટે તમારી ચર્ચા ચાલી રહી છે શું વાત છે સારા ફોકટમાં આટલી બધી પબ્લિસિટી અપાવી પણ થેન્ક યુ કહેવા માટે એકે ફોન નહીં કરવાનો બહાર જો બહાર બાર લોકોના ટોળા વળ્યા તને જોવા માટે બાર જો જોવા માટે ની મિસ્ટર તુરખિયા એને પીખી ખાવા ટોળા વળ્યા છે તને જરાય વિચાર ના આવ્યો કે આ આ છાપામાં આના ફોટા નીચે આવું લખાણ વાંચીને લોકો એની શાંતિથી જંપા નહીં દે રાધિકા લોકો એને શાંતિથી જંપા ન દે એમાં વાંક આપણા નરમનો છે તારો વાંક બેસ અહીંયા રાધિકા જો તો બેસ અહીંયા મેં તને ચોખ્ખા શબ્દોમાં કીધેલું કે જ્યાં સુધી મુંબઈના પોલીસ કમિશનરની સિગ્નેચર વાળો તને આઈ કાર્ડ ના આપું ત્યાં સુધી ઘરની બહાર પગ નહીં મૂકતો પણ આખા ગામમાં ઊંધા ફરી ફરીને તલને મસા બતાડવાનો શોખ હોય તો હું શું કરું મેં તને ના પણ ના પડી રહી કે કાર્ડ લીધો વગર નહીં જતો લે કાર્ડ તારું શું શું હવે શું ફાયદો કેમ હવે કાર્ડ આપીને શું ફાયદો બિચારાનું સસ્પેન્સ તો ઓપન થઈ ગયું હા આ સવારથી મારું સસ્પેન્સ ઓપન કરી કરીને એવો થાકી ગયો છે રાધિકા મને ખરેખર આરામની જરૂર છે બે એક કામ કર રાધિકા એક કામ કર બોલ તું છે ને ડાયરેક્ટ એક કામ કર તું જા જરા ઉપર જા હવે ઉપર જઈશ તો તને આરામ મળશે ઉપર જઈને તારી બેગ તૈયાર કર ડાર્લિંગ આપણે છે ને બે દડા છે ને લોનાવાલા જઈ આવીએ હું જાઉં તમને કહી દઉં છું બધાને લોનાવાલામાં હું ક્યાં છું એ જાણવાનો કોઈ પ્રયત્ન નહીં કરતા મારો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન નહીં કરતા હું મારો મોબાઈલ બંધ રાખવાનો છું પપ્પાજી મારે છે ને મારે છુટકારો મેળવ્યો છે આ હેરાનગતિમાંથી ને ત્રાસમાંથી બે દિવસ માત્ર હું અને રાધિકા બસ લોનાવાલામાં સુરખિયા અને મને લોનાવલા લઈ જવી છે એવું બોલ્યો સુરખ્યાને શું કહેજે માં એને કે ભેગો થોડો લઈ જવાનો છે અરે મારી દીકરી જોડે લોનાવલા જવું છે હરામખોર હરામખોર હા તમે મારા સસરા છે ને મુંબઈના મવાલીની જેમ કેમ વાત કરો છો બદમાશ પાછી
અહીંયા બધું એક્ટિંગ કરતો તો મસાલે રાધિકા તને શું થઈ ગયું અચાનક તને તારે મારી દીકરી જોડે લોનાવલા જવું છે હરામખોર સારા શું કહો છો તમે તમારી દીકરી જોડે ન જાઉં તો શું મારી સાસુ જોડે જાઉં હાય હાય મારી જોડે તારે મારી દીકરી જોડે લોનાવલા જવું છે હરામખોર તમે મારા સસરા જો કે કસાય છો આ રીતે મારો છે ને ખબર પડશે રાધિકા ને લોનાવાલા લઈ જવી છે એમ તારી હાજરી જો કે તારી ગેરહાજરી માં તારા બાપ નું સુજાજ મારી બહેરી છે એને લઈ જાઉં તારી રીતે મારી આબરૂ ગઈ છે હવે યાર તું આ રીતે મને માને હેરાન નહીં કર ખરેખર તું કમાલ માણસ યાર અરે તમે બાંધે તને સારું લાગશે મને દોરડા થી બાંધે પ્લીઝ હવે ગાંડા નહીં કાઢ પ્લીઝ અરે ગાંડા કાઢ પણ આમ રિવોલ્વર તો નહીં કાઢ બસ સાલા બસ છોની છો ગોળી તારી ખોપડી માં ઉતારી દીધી રાધિકા યસ રાધિકા ભગવાન નો પાડ માન કે તું બચી ગઈ અરે ને તો લોનાલા લઈ જઈને આ માણસ મારી શું કરત અને મારી ચીર પૂરવા પેલો બંસરી વાળો કે આવવાનો તોડો હતો મૂર્ખના સરદારો હું નરમ છું નરમ નો ડુપ્લિકેટ નથી હવે જરા અરે શું તમે કોને મારા પર ભરોસો નથી પડતો એક કામ કર ને તું અરે ખાતરી નથી થતી તલ નો મસો ચેક કરી લે ચલ અરે અહીંયાથી ભાગવાની કોશિશ કર બેસ બેસ મને બરાબર ખબર છે છાબામાં નરમ નો ફોટો જોઈ વિગતો વાંચીને તલને માં સાથે ચિત્રાવ્યા પણ યસ યસ ઇટ ઇઝ પોસિબલ પોસિબલ રાધિકા એને પ્રમાણે કર્યું હોય તલને માં સાથે ચિત્રાવ્યા પણ સાલા ગુંડા બદમાશ પાજી તમે મારા સસરા છે ને મુંબઈના પાનબીડી વાળા જેમ કેમ વાત કરો છો હું તમારો જમાઈ છું છે તારી પાસે એની કોઈ સાબિતી સાબિતી તમે કઈ રીતે આપું સર તલને મસો જોવાની તું ના પડે બાલ્કની અંદર બે ખૂણાની સીટ માં મારા સસરા એમની કોલેજ ની વિદ્યાર્થીની મિસ મીનાક્ષી જોડે પિક્ચર જોતા હતા પૂછી રાધિકા મને લાગે છે આ જ નરમકુમાર છે તમને ખાતરી છે ને મારી પાસે બીજી પણ સાબિતી છે બોલ ભાઈ બોલ ફોર્ટ ની પેલી મિલન રેસ્ટોરન્ટ નહીં એમાં એક વાર છે ને મારા સસરા ને મિસ મીનાક્ષી છે ને એક જ પ્લેટ માંથી ઉપમા ખાતા હતા પૂછી જો અરે ભાઈ તમારે મારા એકલા ને દાખલા આપવા છે ખાતા હતા ને પપ્પા બોલા માણસ ચાર નો બોલતો કેમ નથી કે હું નરમ છું તારે મને કેવું જોઈએ ને ચાર નો બોલું છું કે હું નરમ છું તું બોલ્યો તો હું તને છોડી દઉં ને બોલે લો રાધી કઈ બોલ્યો જ નથી બોલ્યો બોલ્યો એને કહ્યું ને કે તલને મસાજ જોઈએ પણ તું બધું નવું લાગે કે તલને મસાજ ચિત્રાવ્યા હોય સોરી 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 ભાઈ સત્તા આપ એકદમ સોરી યાર તારે લોનાવલા ની વાત જ નહોતી કરવી જોઈએ મારી ભૂલ થઈ ગઈ બીજું શું હવે લોનાવલા ની વાત કઈ વાંધો નહીં હવે જે તને એવું લાગતું હોય કે તને બહુ થાક લાગ્યો હોય અને તને લોનાવલા જવાની ઈચ્છા હોય જવું છે લોનાવાલા કયા દેશમાં આવ્યું લોનાવાલા છોડ ને ભાઈ મને ખબર જ નથી લોનાવાલા ક્યાં આવ્યું જવા દો મારું નરમ સાવ નરમ ઘેસ આ તો સારું છે મેં છે મીનાક્ષી ની રામાયણ માંડી એ તો આ લોકો છે ને મારો જીવ લઈ લે મને ખબર છે એક વાર છે ને પપ્પાજી અને આ મિસ મીનાક્ષી બંને જણા જૂ ના દરિયા કિનારે અડધી ચડ્ડી પહેરી સ્વિમિંગ કરતા હતા એક સરખી મારી મારા મમ્મીની ને પપ્પાની રામાયણ માંડીને બેસી ગયો છે તો તારા બાપુજીની ને બાની મહાભારત માન ને મારા બા બાપુજી નામ શેના માટે સંડો વચ્ચે તો મારા બાપુજી બિચારા કેટલા રાહત માણસ ને બા એ તો બિચારી ભગવાન નું માણસ છે હા તે ભગવાન ના માણસ છે પોતાના ભગવાન ને ઘર માંથી હાકી કાઢ્યા છે એમ કહીને કે નરમ જેવો દેખાતો પેલો ઠગ તમારા વ્યભિચાર નું ફળ છે બોલ શું કેવું છે ફેંકા ફેંક કરે છે મારા બા બાપુજી બંને જણા બચારા અહીંયાની પરિસ્થિતિને કારણે જરા ચિંતિત છે પણ એકદમ સ્વસ્થ છે રાઈટ રાઈટ હજુ હમણાં અડધો કલાક પહેલા તો બેંકમાંથી નડિયાદ કોલ કરી બંને જણા જોડે મેં વાત કરી છે અડધો કલાક પહેલા નડિયાદ તે બાપુજી સાથે વાત કરી ખાસી 7 મિનિટ વાત કરી છે મેં અરે પણ એ કેવી રીતે શક્ય બને તો હું મારા બા બાપુજીને નડિયાદ કોલ કરીને વાત કરું એમાં તમને નવાઈ લાગે છે અરે પણ તમે ફોન પર વાત કઈ રીતે કરો અરે યાર તમે ડોન્ટ ટેલ મી કે આટલા મોટા થયા તમે ફોન કરતા નથી આવતું શું કરવાનું પહેલા છે ને રિસીવર ઉપાડવાનું પછી નડિયાદનો કોડ નંબર લગાડવાનો પછી મારા ઘરનો નંબર લગાડવાનો પછી મારા મમ્મી પપ્પા આવીને બોલે કે હલો એટલે તમારે સામે જવાબ આપવાનો વાત કરવાની નરમ નરમ મારી મમ્મી તને રીત નથી પૂછી રહી એ એમ કહેવા માંગે છે કે
બાપુજી અડધો કલાક પહેલા મુંબઈમાં આપણા ઘરમાં બેઠા હોય તો તે નડિયાદ ફોન કરીને વાત કેવી રીતે કરી? મારા બાપુજી અહીંયા આપણા ઘરમાં મુંબઈમાં છે. અરે તારા સમ બાએ બાપુજીને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને તે પૈસા મંગાવ્યા હતા એ લઈને આવ્યા છે. ઉપર બેઠા છે, આપણા બેડરૂમમાં જ છે. તું રખ્યા, મેં મારા બાપુજી પાસે કોઈ પૈસા મંગાવ્યા નથી. અરે યાર પેલો ગેંગસ્ટર મારા જેવો દેખાતો, પણ ગુંડો તો મારો બાપ બની આ ઘરમાં ભરાણો નથી રે યાર. કપૂર નકલી નકલી નરમ નરમ નંબર દે, તારો બાપ બનીને ભરાણો છે ઉપર, પણ આજે આ બાસ સપડાઈ ગયો. સામેથી રૂપિયા લઈને શું કામ આવે? સમજતા કેમ નહીં સાહેબ? રૂપિયા મૂકવાના બહાને કબાટમાં રૂપિયાને ઘરે નશે લઈને ભાગી જશે. મારી વાત માનો, મારી વાત માનો, બાર ઉભેલી વાનને કોઈએ સાબદી કરવી જોઈએ. કમન ઓકે, હું જાઉં છું. તમે નહીં જતા, મીનાક્ષી ના સમ શરમ આ તું યાર. અમે પાંચ અરે નરમ નરમ નરમ, તો એક કામ કર, બાર ઉભેલી પોલીસ વાનને સાબદી કરી દે, જા જલ્દી. હું જાઉં રાધિકા. યસ જા જા. શું કામ ચિંતા કરે છે? આપણો 10 લાખ નો વીમો છે, હું બેઠી છું ને. અને સાંભળ, એ લોકોને કહે છે પાછળના ભાગમાં, પાછળના ભાગમાં પોઝિશન લઈને કોઈ પણ જાતમાં અવાજ ના કરે. યુ ગો ફાસ્ટ. શું કરો છો? ભાગી જશે પેલો. હું શું કરું? ગધેડા તું, મારું ધ્યાન રાખ, મારું, મારા પર પાછળથી કોઈ વાર ન કરે. આટલું જોરથી મારે ડફોડ. અને તમે ત્યાં શું કરો? આ બસો બધા, બસો આવો, જાઓ બધા, બસો આવો, જાઓ. અહીંયા બધા સંભાળી લો, સંભાળજે બેટા. તું રાખ્યા રાધિકા, 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 આ બધાની બોબડી હું બંધ કરાવું છું ને. ઉપર કોણ જાય? ઉપર હું જ જાઉં ને. જા તું તો, જા જલ્દી જા ને. હું તને 1-2-3 કહું, બાણો તોડી અંદર ઘૂસ ગયો. ઓકે 1-2-3. પકડીને જેલમાં બંધ કરો છે? આશા નહી હે જેલ માં બંધ કરવા. સારા ભૂન કર રખ દુંગા. આ તો એક્ઝેક્ટલી નરમ જેવું દેખાય. અલ્લાહ અલ્લાહ તાલા ને મહેરબાની કે મુજ પર ઓછલા મેનેજર ને પર ફેરા દેકર મુજ પર. મારા પર થયેલી મહેરબાની ના ફળ મને ચાખવા દેજો. મારા બદલાલા નસીબ ની આદે સાલા કોઈ ટાંગ અડાડી છે ને? બાળ બચ્ચા રજડી પાસે તમે કહી દો સાલા ડોન્ટ ફોલો મી. સમજ આવે છે? મારો પીછો કરો છે ને સાલા હરામ જાદો. હો ખતમ કરી રાખી છે તમને. પૈસે લો ઓર નાકે પર સે જાકે ચાય લે આવ. ચા? હવે અડધી રાત્રે આ એરિયામાં ચા ક્યાંથી મળે? ઇન્સ્પેક્ટર સાહેબ ને કહા કે ઘર સે ચાય બના કર લે આવ. અબ ઉનસે કેસે કહેતી કે હમ ઓર ગફૂર ચાય નાસ્તા ખાના સબ કુછ હોટલ સે હી મંગાતે હૈ. દેખો નાકે પે ચિલિયા કી હોટલ હૈ ઓર રાત કો 1 બજે તક ખુલી રહેતી હૈ. ચાય તુમ વહાં સે લે આઓગે. ઓર સુનો, વો તુમ્હારે સાહેબ કો મત બોલના કે ચાય તુમ હોટલ સે લેકે આયે. ઓર વો તુમ્હારી મેમ સાહેબ वहां जीप में बैठी बैठी थक गई होंगी ना, उनको कहो कि अगर आराम करना चाहती है तो हमारा घर खाली है, यहाँ आकर आराम कर ले. तुम्हारी बात अच्छी से, अब टेंशन ना वातावरण में बेन बार रही ठीक नो के भाई. हूँ जैन ने बरकी लाऊ जो. हाँ अलो, मोटी बहन ने मोटा भाई तो आवे रहा. आ गफूर घर छे? हाँ सर. आओ राधिका, आओ संभाल संभाल जो क्या संभाल. अरे भाई पहले गटर पास कांच पड़ा है, वागे नहीं जो. हाँ बाप रे, मैंने इतनी भूख लगी. હા આવી ગયા આપણે.
आदाब 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 आदाब। आइए तशरीफ लाइए, आप लोग मेरे गरीब खाने में तशरीफ लाइए, मेरी खुशकिस्मती है। क्या आदमी खुश 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 बदवा गुरु गुरु बोलिया करे। वैसे देखा जाए तो ये एक बेईमान दरिंदे का घर है, पर आप जैसे फरिश्ता माने इंसानों के आने से मेरा घर पाक हो गया। चल बेसी जा, चलने बेसी जा दरिंदा, तू बेसी जा पापा। नहीं नहीं, दरिंदे का मतलब हमारे में खराब होता है। नहीं ना, ये मेरा अच्छा दरिंदा है। आटला बड़ा पैसा ले गयो छे तमारो वर, छता आटला अमथा घर में ज रहो छो। नजीक ना भविष्य मानो वर पकड़ा से नहीं ने तो आपने बा आवा मोटा भव्य फ्लैट में रहवा जाऊ पड़से। रहवा गमे ते जाऊ पड़े, पर तू जोड़े हो जो ये नरम। मने तो डर लागी रयो छे राधिका कि मारी कथड़ेली आर्थिक परिस्थिति ने कारण तू मने छोड़ी ने जती रही। ये आप क्या कह रहे हैं? तो एवुज बोल छे जो ने केव बधु बोले छे। जता रहवानो स्वभाव तमारा पुरुषो नो अमारी स्त्रियो नो ने। अवंती भाई याद छे ने अपनी बिल्डिंग में रहता था, याद छे एमनो दाखलो नजर सामे छे। કથળતી પરિસ્થિતિને કારણે એક સાયકલ માટે બોલ એક સાયકલ માટે બૈરીને વેચી નાખી। આઈ હોપ કે તું આવું ન કરે। હોતા હશે કઈ ગાંડી સાયકલ માટે, હું કમસે કમ સેન્ટ્રો ગાડી તો માંગુ છું। એસા મજાક તાજુબ હૈ। આપ લોગો પર દુખો કા પહાડ ટૂટા હૈ, કર્જો જિલ્લત કે બોછ તલે આપ લોગ દબે હુએ, છતાં તમે આટલું બધું હસી શકો છો? કેમ આટલું અઘરું બોલ્યા કરે છે કર્જો જિલ્લત? क्या अर्दी बोल बोल करे छे पाकीजा जेवू बोल्या करे छे पाकीजा जेवू। याद छे ने शू पाकीजा बोली हूं तने खबर पड़ी पिक्चर जोवा गयेला ते आ मीना कुमारी इनी लोगो वाला बोल तो पाकीजा पाकीजा आवी रीते नहीं अइया थी गला माथी बोलवाने पाकीजा पाकीजा कय 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 बहने। अरे भाई हूं तो छे ने अमारी पत्नी राधिका ने हसावाना प्रयत्न करू छु आफरीन बेन, બાકી તમારા વરે મને એવા ગરદા પાટુ માર્યા છે ને એની અસર આવતા ભવ સુધી રહેશે। એ પકડાશે કે નહીં આજે? ભાઈ આ મહિનાનો બીજો શુક્રવાર છે ને, આમના કેવા મુજબ દર મહિનાના બીજા શુક્રવારે ગફુર મધરાતે પોતાના ઘરે પાછો આવે છે। બરાબર, અને એટલે જ તો પેલા સુરક્ષાએ આખા એરિયામાં વોચ ગોઠવી દીધી છે। હું ચાહતી હું કે આજ વો પોલીસ કે હાથો ગિરફ્તાર હો જાય, ઉસકી વજહ સે કિતની મુસીબતે ઝેલ રહે હૈ આપ લોગ। મુસીબત મુસીબત કી ક્યા બાત, हम दोनों के पत्थर फाड़ के रख दिए उस जालिम ने। कितना त्रास आपा है मालूम है? चला एक महीना थी मारा वर पर एने ए भी वितावी छे ने। सॉरी पण आफरीन ते तो एनी साथे जन्मारो काढ्यो छे, तारा पर शी वीती छे? मैं नहीं जानती कि मेरे माँ बाप कौन थे। अरेरा आने तो बिगनिंग थी प्रॉब्लम छे भाई। मुंबई की सड़कों पर ही पली बड़ी मैं, कफूर भी मेरी तरह अकेला ही था। हमारी शादी हुई उसके बाद मैंने उसका असली चेहरा देखा। लोगों को मारना धमकाना उनसे पैसे लेना यही उसका असली पेशा था। मेरी लाख कोशिशों के बावजूद उसने अपना पेशा नहीं छोड़ा। शागिर्दों की वाहवाही और जुर्म की दुनिया में बढ़ती उसकी शोहरत ने उसे इंसान से दरिंदा बना दिया। बाप रे अमणा जी बोली ने दरिंदा बनाया। एक दिवस तुम्हारा वर्ण छापा में छपायेलो फोटो जोई ने वो चमकी उठी। ये बोले छे आ मने समझायो एक ही जैसा चेहरा होने का फायदा उठाकर कफूर लोगों को ठगता फिरे और उसका खामियाजा आपके मासूम खाविन को चुकाना पड़े। खामियाजा पिज्जा ए लोग पिज्जा ने खामियाजा बोले। ये बात मुझसे बर्दाश्त नहीं हुई। हाँ कोई थी भी बर्दाश्त न था, रोज पिज्जा कैसा परवड़ेगा। इतलेज गफूरे साचवा आपेला घरेणा ने पैसा लेने हूँ पुलिस स्टेशन ने पहुंची गई। આફરીન સલામ છે, સલામ છે તારી હિંમત ને અને પ્રમાણિકતા ને। હા બેન, કોણ બોલી? સીમી સાહેબ આપકો બુલા રહે કપૂર કે દોસ્ત કી પહેચાન કરને કે લિયે। જો જો તને બોલા અભી કપૂર કા દોસ્ત મિલ ગયા ઉસકો પહેચાન કર એટલે મેરા હસબન્ડ છૂટ જાવે પ્લીઝ। દોસ્ત ક્યા ખાક હોંગે ઉસકે, હર તીન મહિને મેં અપના ઠિકાના બદલ દેતા હૈ। દોસ્તી યારી ઇન સબ જઝ્બાતો સે ઉસકા કોઈ લેના દેના નહીં। આ દોસ્ત નથી તો પકડવાને ઓળખવા કોની જવાની છે? આ ભાઈ દેખે મેરી આપ લોગો સે ઇલ્તિજા હૈ। ઇલ્તિજા? અરે ભાઈ ખામિયાજા એટલે પીઝા, પણ ઇલ્તિજા એટલે? ઇલ્તિજા એટલે પણ પીઝા, જૈન પીઝા। દેખી મેરી આપ લોગો સે ઇલ્તિજા હૈ, આપ લોગ અપના ખ્યાલ રખીએ, મેં બસ યુ ગઈ ઓર યુ આઈ। ખ્યાલ ખુદ મકા પકડા એ તો ને મારો ને તો છૂટકારો ક્યારે થશે? આપણે ખ્યાલ ખુદ રાખી ને આપણે ખ્યાલ રાખી કોઈ કોઈ દર બસ તો ખલ ખા સ્ટુલી પે ખ્યાલ ખુદ બેસ્ટ। શું કહી રહી છે તું? નરમ સ્ટુલ પર બેસ
શું બધું ઉર્દુ ના રવાડે ચડી ગઈ છાકી આખું ખોટી કરે છે હું ક્યારે એમ સમજા કર્યું કે તું મને એમ કહે કે તું રૂપાળ અને ફેંક શું તું બોલી રહ્યો છે તને કે સિરિયસ તને કે વિચાર આવે છે નરમ જ્યાં સુધી પેલો ગફુરનો બચ્ચો પકડાય નહીં આપણે બધું શીખવું પડશે ને જાણવું પડશે કે શું બોલાય છે ઉર્દુ કદાચ બનવું પણ પડશે આપણે અરે હું શું કહું છું આ આફરીની જોડે કેવડાય ને તારા મમ્મી પપ્પાને અહીંયા બોલાવી લેવા હતા ને બિચારાને અરે અંધારામાં બેઠા બેઠા જીપમાં ત્રાસી જશે લોકો રેવા દે ને જીપમાં આરામથી બેઠા છે એ વેનમાં સારા છે અહીં જા જઈને પછી ઉર્દુમાં મારી મમ્મીને કે અલ્લાહ અલ્લાહ આપકો લખે હે રેખે તો મમ્મી ડરીને હે જીપમાં શાંતિથી બેસતા નથી જાત જાતના ઉદ્ગારો કાઢે છે અને કૂદકા મારે છે અને ઉદ્ગારો કેવા ખબર હે શું વાત કરો એમ ના હોય ખરેખર હે હું આ ઈ અરે પેલો ગફુર ચેતી જશે તો ગલીમાં પગ નહીં મૂકે યાર મેં તમને કેટલી વખત સમજાવ્યું કે તમને નવાઈ લાગે ત્યારે ડોળા ફાડીને ફક્ત એક્સપ્રેશન આપજો અમે બધા સમજી જઈશું કે તમને નવાઈ લાગી છે પણ નહીં પેલા પણિયા મહારાજ પાસે બોલતી ગરોડી છે મારી પાસે આ નવાઈ પમતી ગરોડી છે તે તમે વાત જ એવી કરી હતી કે હું ઉછળી પડી હા તો બસ હવે આ રૂમમાં બેસી રહો જાત જાતના ઉદ્ગારો કાઢવા હોય તો કાઢો ને કૂદકા મારવા હોય તો કૂદકા પણ મારો અરે તમે શું ભલા માણસ આટલા મોટા થયા તમારું પોતાનું પાકીટ નથી સાચવી શકતા યાર મારું સલામતીની ખાતરી હું નથી આપી શકતો નરમ તું ચાલ મારી સાથે પેલો ગફુર હમણાં પકડાઈ જશે ને મને કહેશે કે હું નરમ છું તેને દેખાડવો તો થાય કે ઓરિજિનલ નંગ આ રહ્યો બરાબર ને જાય છે એટલે ગલીના નાકા સુધી જાય છે 14 વર્ષના વનવાસ પર નથી જતો યાર આખું ઘર ગમી છે તારું તો એ તો મારી ટ્રેજેડી છે હું શું કરું તું ક્યાં સાંભળ આ સાંભળવું પડું ને આપણે રાધિકા આ તારી માં જીપમાં એટલા જોરથી નવાઈ પામી હતી કે જીપનો ડ્રાઈવર ઉછળીને બહાર પડ્યો હતો અને પાછળ ત્રણ હવાલદાર બેઠેલા એ પણ એકબીજા પર ઢળી પડ્યા એટલે તુરખે પાછળ ફરવાનું ભૂલી જઈને આની પાછળ પડી ગયો તે તમે વાત જ એવી કરી હતી કે કોઈ પણ નવાઈ પામી જાય નજીકના ભવિષ્યમાં તને પપ્પા પાસેથી એવું એવું સાંભળવા મળવાનું છે કે તું ડોળા પાડીને પપ્પા કોઈ દુનિયાની આઠમી અજાયબી હોય એ રીતે જોયા જ કરીશ કેતા શરમ આવે છે પણ કેવું તો પડશે જ ને મમ્મી આજકાલ પપ્પાને ફરી પાછા પપ્પા બનવાના કોડ જાગ્યા છે વોટ દીકરો જોઈએ એમને દીકરો દીકરો મને જોઈએ કેમ તે દિવસે તમે નહોતું કહ્યું કે એક ભાઈ હોત તો સારું થાત અરે મુરાક એમાં દીકરો ક્યાંથી વચ્ચે આવ્યો હું તો ભાઈની વાત કરતો જો પાછો ભાઈ આ જ પણ ભાઈનો બાપ કોણ અરે ભાઈનો બાપ ગમે તે હોય ભાઈનો બાપ ગમે તો હોય કોઈ દારૂના અડ્ડા વાળો જુગારના અડ્ડા વાળો મટકાના અડ્ડા વાળો મારે કેટલા ટકા આ તો જો કેવું કેવું બોલે છે જો સાંભળો મેં છે ને બધી વ્યવસ્થા કરી રાખી છે આપણી સોસાયટીની પાછળ પેલી ઝૂંપડપટ્ટી છે ને એમાં સિનેમાના ટિકિટોની કાળા બજાર કરતી એક બાઈ રહે છે શાંતાબાઈ મેં વાત કરી રાખી છે થોડાક રૂપિયા આપવા પડશે પણ આપણને જોઈએ એવો મજબૂત બાંધા વાળો ભાઈ એ જ મેળવી આપશે દીકરી કેવડાવતા મને શરમ આવે છે પપ્પા અરે મેં શું કર્યું શાંતાભાઈ ને ભૂલી જાઓ તો શાંતાભાઈ ને ભૂલી જાઓ મને મીનાક્ષી નો વાંધો નથી શરમ શું બોલે છે કે ભાન છે કે નહીં ગમે તેમ જો પણ આ બહાર પરિસ્થિતિ કે વાટ ઓકે વાટ ક્વાઇટ 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 પણ જો ચેતીને ચાલુ છે હા બહાર વાતાવરણ કેમ છે વાતાવરણ એકદમ ટેન્સ છે અચ્છા ગફુર એકદમ ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહે છે રાધિકા બાકી બધું એકદમ જડબેસલાક છે ઓકે તું રખ્યાની જાણ બહાર સારું ચકલું ફરકી શકે તેમ નથી તું ચાલ મારી જોડે તું ચાલ મારી જોડે તને ચાલ ચાલ તું મારી જોડે ચાલ મારી જોડે મમ્મી જોડે બીજી બાજુ પટ્ટી જલ્દી કીજે ડીસીપી સાહેબ ને આપકો બુલાયા आपके खाबिन मिस्टर उपाध्याय को गफूर ने किडनैप कर लिया एक मिनट आशु गाना नहीं जब दौड़वा मड़या नरम कुमार तो आई नरम अरे हाँ
ये तो वही दरिंदा है जिसकी आप लोगों को तलाश है। Who are you? ये मेरा खामिंद है, इसका जैकेट देखिए। कपूर ये। कपूर, पकड़ो, 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 अरे, पकड़ो, पकड़ो, कैसी बात कर रहे हैं? ना 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 विवाय खरु कहू छू छेक नड़िया थी मुंबई धक्को खावानी कोई जरूर नथी। अरे अमे बधा छीए नहीं आ गाड़ी। हाँ देवर ने कहजो धरपत राखे। अरे आखा मुंबई नी पोलीस साधु खाई ने पेला नालायक नी पाछळ पड़ी गई छे। अरे चार पांच कलाक में पकड़ाए जशे ने नरम कुमार घरे आवीए जशे। हा 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 ए वात साची चालक छे वात नी ना नी जो ने छेक नड़ियाद आवी ने तमारू एवो अफलातून निरीक्षण कर्यू के जरे तमारो वेश पलटो करीने अहींया घरे आवेलो ने अमे बधा थाप खाई गया था। हा 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 दिव्यांग ने जणाव्यू एने पण अमेरिका जणाव्यू ए पण आठ दस दिवस में इंडिया आवानुं विचारी रह्यो छे। अरे जराय चिंता न आ हा ताबड़तोब जणावी देशुं। अरे जुओ ज्यां सुधी बधुं थाळे नहीं पड़े ने त्यां सुधी हुं अने सगुणा अहीं ज रोकवाना छे। हा भले त्यारे आवजो जय श्री कृष्ण। हा हा भले। आव्या कोण? पोलीस स्टेशन थी नरमकुमार ना कई समाचार आव्या? ना हजी सुधी नथी आव्या। पण राधिका ने केम छे? मान छानी रही छे बिचारी। पहला गफूर नी वाइफ बैठी छे एनी पासे। चलो सारू कहू छू। हां तमे ते पोलीस स्टेशन मां ज रोकाय गया होत तो कई खाटू मोणू थई जवानू हतू। पोलीस स्टेशन मां रोकाईने हुं शुं करवानो हतो? पहला तुरखेनी जेम कूदका मारी मारी मारीने पाछळ फरफर करू? वात करे छे ते? आई एम श्योर ए डरपोक जरे આમ પાછળ ફરવાનો થયો છે ને ત્યારે ગફુરનો બચ્ચો નરમકુમારને ઉપાડી ગયો છે। હે એવું થયો છે? એટલા માટે જો સુધી મારી પામો છો આ લોકો મારી છે। आराम फरमा लीजिए, मैं समझ सकती हूँ कि आपको अपने खाविंद की फिक्र हो रही है। प्लीज अहो खा बाती मने कोई छोड़ा हो। देखो मोहतरमा, तुम्हारा खराब दरिंदा मेरे अच्छे दरिंदे को लेकर छुमंतर हो गया है। उसकी चिंता में नहीं चिंता में मैं आधी हो गई हूँ। हवे आखो बखत तू मेरे पीछे पीछे खातुन 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 ऐसा पीछे पीछे घूमती रहेगी ने तो मैं पूरी हो जाऊंगी। मेरे अल्लाह अल्लाह ताला रहम कर इस नेक खातून के खाविन को इसे वापस कर दे। भगवान अच्छे ने मने उर्दू में निष्णात बनावा पैदा थई होय एम मारी पाछळ पड़ी गई छे। अरे वाह देखो मोहतरमा, अल्लाह ताला के लिए मेरी पत्थर फड़वानू रहने दो ने तो हर जीवन को बोला भी ने एवी काठियावाड़ी तड़ाफड़ी फोड़ा भी कि तेरे को उभी पूछड़िए भागना पड़ेगा। उंगली देता है ना उसका पोचा नहीं पकड़ने का क्या? उंगली? अरे उंगली उठाए कोई मर्दूद आपकी तरफ, उसे जमीन के अंदर गाड़ नहीं दू ना तो आफरीन मुंशी नाम नहीं मेरा। मने लगे छे आ गफूर आना थी त्रासी ने खून खराबे चढ़ी गयो छे। नहीं तो आनी हिम्मत केम थाय आखो वक्त उंगली। देखो दीदी दीदी अल्लाह ताला के लिए अपनी जुबान जिल्लत को काबू में रखो वरना ठोकी दईशुआ ने। सुभान अल्लाह सुभान अल्लाह, आपकी जुबान से निकलते हुए उर्दू के अल्फाज काबिले तारीफ है। हमने कोई काबुली चना थी मोड़ू बंद करो यार, आपो इने चना तो चुप थई जाए। आ भाई प्रॉब्लम शू छे पप्पा? हां હું જે બોલું છું ને પઠ્ઠી બરાબર સમજે છે, એને એક એક શબ્દ સમજાય છે, પણ એ એવું નવું નવું ને ક્યારનું અઘરું અઘરું ઉર્દુ બોલી રહી છે કે મને ખરેખર કાંઈ સમજાતું નથી। તું છોડ ને એની સાથે વાત કરવાનું। એનીવેઝ તમે ફોન કરો ને। કોને કોને કરવો છે તમારે ફોન? ના એટલે એટલે કોને એટલે કોને એટલે તમારા જમાઈને? જમાઈને એટલે કે તુરખિયાને ફોન કરવાનું તમારા જમાઈ માટે? પણ દીકરી આખી રાત આપણે પોલીસ સ્ટેશનમાં કાઢીને હમણાં સવારે તો ઘરે આવ્યા એટલે પૂછવાનું નહીં કે જમાઈ ક્યાં છે? વાહ પપ્પા વાહ, મારો વર છે એટલે ને તમારું વર હોત તો કરું છું ફોન કરું છું તો તુરખેનો નંબર શું છે? નંબર એ ખબર નથી મમ્મી, અને કે છે પોલીસ સ્ટેશને જાય છે નંબર ખબર નથી, લખો 633498 બે લગાડ્યો લગાડ્યો 498 તો તુરત ઓકે। હેલો કારગટ પોલીસ સ્ટેશન, શું થયું? હા કહીને ફોન મૂકી દીધો। હે અલ્લાહ મને કઈ થાય છે? કંટ્રોલ કંટ્રોલ કંટ્રોલ
દીકરી રહેવા દે ને દીકરી શાંતિથી પ્લીઝ પપ્પા ઓકે નંબર બોલો 26 ખબર છે ઓકે 6333 26 કેવી રીતે આવે તું તો સાયલન્સ 6 8 હલો બે હમણાં થોડી સેકન્ડો પહેલા ખારગઢ પોલીસ સ્ટેશન માટે ઇન્ક્વાયરી કરતો ફોન આવ્યો ત્યારે હા કહીને તમે મૂકી દીધો તો શું કહે છે હા કહીને પાછો ફોન મૂકી દીધો હાલત કરી તમારી કેટલો નંકાયેલો રોનક અમારો ઘર આટલો નંકાયેલો ચીમળાયેલો કેમ લાગે છે અહીં આવતા પહેલા તું એને મડ આઈલેન્ડ નો આટો ભરાવી લાવી બેના શકા પ્રાતિકા આ તારો નરમ તો ચોપાટીના કોક બાકડા પર ટોચ્યું વાળીને સૂતો હતો એ શું વાત કરું છું એના સારા નસીબે હું ત્યાંથી કારમાં પસાર થઈ એટલે એને કારમાં બેસાડી સીધે અહીંયા લઈ આવી છું સારું કર્યું મને ખબર નથી મને હું આખી રાત મને ચોપાટીના બાકડા પરથી ક્યાં હું પહોંચી ગયો મને ઇટ્સ ઓકે કારણ પેલો ગઈકાલે રાતે પેલો મારા જેવો દેખાતો ગફૂર નહીં ગફૂર મને મને કોણ જાણે કોઈ પાટા બાંધી આંખ ઉપર અવાવરું જગ્યા કઈક લઈ ગયો તો મને મારા હાથ ઉપર જો સિગરેટ ના દામ આપે પગના તળિયા ઉપર પણ સિગરેટ શું હતું તું દીકરી તું ડોક્ટર ને ફોન કર જલ્દી ડોક્ટર ને ફોન કર આખી રાત પછી ટોર્ચર કર ના ના તું ઠીક થઈ જશે ડોન્ટ વરી કુમાર ભાઈ સર મે કેર પોલીસ એકાઉન્ટર અને કેશિયર દેવજણ ના ખાતા સીલ કરી દો હજુ સુરક્ષા પર આવી તમામ ચાવીઓ નો કબજો લઈ લો દેવજણ ના ઘર પર દરોડો પાડીને કઈ પણ વાંધાજનક દસ્તાવેજ મળી આવે એનો તરત જ કબજો લઈ લો આ બધું ખૂબ જ ઝડપથી થઈ જવું જોઈએ સો ડુ ઇટ ફાસ્ટ મુંબઈની ગલીઓમાં કૂતરાની જેમ રચડી રહ્યા છે ને આ માણસ અહીંયા આરામથી બેઠો છે ને મને કોઈ ફોન પણ નથી કરતો રાધિકા ક્યાં અને ક્યાં ફોન કરવાનો ખારેગઢ પોલીસ સ્ટેશનમાં જ્યાં કહીને ફોન મૂકી દે છે ત્યાં ફોન કરવાનો પટ્ટા બાંધીને રોનક ભાઈ હાથ કાઢને એને વજન લાગતું હશે બીજું કઈ ને માં એટલે એટલો બધો ટોર્ચર કર્યો મારો એટલો મારો વર ગુજરીને મરવા જેવો થઈ ગયો છે જો ને નરમ ને પાર્સલ કરી દીધો અહીંયા મને લાગે છે આખી રાત નરમ ને ક્યાંક ગોંધી રાખ્યો છે સવારના પોરમાં ઉઘડતી બેંકે પેલો ગફૂર બેંકમાં દાખલ થઈ હરામખોર નરમ ના નામે 5 કરોડ રૂપિયાની ઉચ્છાપત કરી ગયો છે વાત કરો છો 5 કરોડ ની ઉચ્છાપત પણ એ કઈ રીતે શક્ય છે ભાઈ શક્ય છે સાહેબ શક્ય છે જ્યારે ગફૂર પાસે નરમ જેવો ચહેરો હોય ને નરમ જ્યારે બેંક ની મેઇન ઓફિસ માં મેનેજર હોય ત્યારે બધું જ શક્ય છે તુરખિયા આખા મામલામાં મારા નરમ ની કેટલી જવાબદારી આ ઘર વેચીને દાગીના વેચીને પણ અમે લોકો આટલા બધા કરોડ તો કોઈ પણ જાતનો ઠપકો નહીં આપવો ચિંતા નહીં નસીબ આના નસીબ જેને રામ રાખે એને કોણ ચાખે નહીં તું મત માંગો બેના મેં માંગતી હું દેખો જીસકો અલ્લાહ રખે ઉસકો કોણ ચખે બસ જે જોઈએ થી તું રખ્યા તું હવે મને એટલું કે આજે તું કે છે એ બધું બરાબર છે ને એટલે અમારા પર કોઈ જવાબદારી નહીં કોઈ જવાબદારી નથી રાધિકા કોઈ જવાબદારી નથી પણ મને દયા આવે છે આની હાલત ઉપર પણ મને કસમ છે દોસ્ત આપણી દોસ્તીની જે દિવસે પેલો ગફૂર પકડાઈ જશે ને
એને ચીરીને એના શરીરમાં મીઠું ના ભરી દઉં તો મારું નામ તેજપાલ તુરખિયા. સારાને છોડીશ નહીં હું પણ. એક્સક્યુઝ મી. યસ. ભાઈ બેંકના મેનેજિંગ ડિરેક્ટર આપણા ઘરના બધા સભ્યોને મળવા માંગે છે, ઇન્ક્લુડિંગ હરજીવન. તો તમારે બધા ત્યાં આવવું પડશે, પ્લીઝ જરા ઝડપમાં જાઓ. હું જીપ પર રાહ જોઈ રહ્યો છું, પ્લીઝ હરી નીકળો. બધા ઘરે જાર્જવાન બરાબર બોલશે, બધું છે. ચાલો ચાલો થેન્ક યુ. દીકરા દીકરી કોણ? ચાલો ને પપ્પા, તમે કેવા થઈ ગયા છો પપ્પા? હું ક્યાં ચાલુ તમારી સાથે? એને એકલો મૂકીને હું તમારી સાથે ત્યાં પોલીસ સ્ટેશન પર આવું? કેવું તમે વિચારો છો? તમે જાઓ, તમે બધી વાતો કરી આવો અને સરખી રીતે બોલજો, પછી હું નરમ પછી હું જઈશ. ઓકે ઓકે ઓકે. હાલો હાલો ચાલો 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 મોડું થાય છે. હું તને કહું નાને, મારી વાત સાંભળ, હવે શાંતિથી મારી વાત સાંભળ. આપણે અહીંયાથી નીકળી જઈએ, આપણે મુંબઈ છોડી દઈએ. 10-15 દિવસ માટે પણ આપણે ક્યાંક ચાલા જઈએ. હું બેગ ભરું છું, ગમે ત્યાં તને ગોવા ગમે છે, જા જા દિલ જા કહેતો હોય તું ચાલ. તું મને જલ્દી કબાટ ઉપરથી બેગ કાઢી નાખ, હું 15-20 દિવસ ના. મારી હાલત જુએ છે, મારા હાથ આવું કે તું બોલ નહીં. આઈ એમ સોરી, મને ખબર છે, પણ સ્ટૂલ પર ચડીને હું બધું કાઢું છું, કશું વાંધો નહીં. હવે મારા મેં હિંમત. દેખો મોતરમા ખાતું નલ્લા હસ્ત બેખા એખ 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 ખ્યાલ રાખૂંગી. એટલે હું કઈ પણ બોલું તો તને સમજાઈ જાય છે. ચાલ હું કરું છું, હું બેગ કાઢું છું અને મૂકું છું. ઓ બાપરે, બધો સામાન જોયે ને પહેલેથી જ છે બધું. ઓ માય ગોડ, આ શું કર્યા કરે છે? તુરત હરચી વન છે ને સ્ટુપિડ. બોમ્બેથી ક્યાંક દૂર લઈ. સુભાન અલ્લાહ. નરમકુમાર ઉપાધ્યાય ઉર્ફે ગફૂર મુનશી. ખૂબસૂરતી સે ગફૂર મુનશી કા રોલ અદા કિયા હૈ આપને. આખી દુનિયા ના ગળે ઉતારી દીધું કે તમારો કોઈ હમશકલ હયાત છે, ને એનું નામ છે ગફૂર મુનશી. દોઢ વર્ષથી આ બ્રેન ખેલા, દોઢ વર્ષથી આખા પ્લાન ની ઝીણામાં ઝીણી વિગતો વિશે વિચાર કરી કરી કટકે નો અમલ કરવાની પાછળ સારું ભેજું સડાવી નાખ્યું. મને સાલા હંમેશા વિચાર આવતો, આ બેંક સાથે લાખો ને કરોડો ની છેતરપિંડી કરનારા માણસો ને સાલાઓને નાના છોકરાઓની જેમ ટપોટપ, નાદાન છોકરાઓની જેમ પકડાઈ જતા જોઈને હંમેશા સાલો વિચાર આવતો કે સાલો આવું કેમ થાય? કરો તમે છેતરપિંડી જરૂર કરો, પકડાવો નહીં. મને વિસ્મય થતો, આ સાલો કેમ પકડાઈ જાય છે બધા? છેતરપિંડી સાલા એવી રીતે કરવી જોઈએ કે તમારા પર કોઈને શક જ ન જાય. શક એવા માણસ ઉપર જાય કે સારો, જે માણસ હયાત જ ના હોય. અને એમાંથી જન્મ્યા ગફૂર મુનશી. રોનક તલાટી સાથે મઢ આઈલેન્ડ જઈને પછી તદ્દન નામુકર થઈ જવું, પોતાની પત્નીના મા બાપ અને પોતાના અંકિત ત્રિવેદી અને કુંદન ઘડિયાળી જેવા મિત્રો પાસેથી જરા પૈસા લઈ જઈને બે ધડક નથી લઈ ગયો એમ કહી દેવું, પોતાના જ ઘરમાંથી સાલા 2 લાખ રૂપિયા અને ઘરેણા લઈને રફુ ચક્કર થઈ જવું, પોતાના જ ઘરમાં પોતાના બાપ બનીને ગભરુદાસ બનીને આવવું અને પોતાના જ ઘરનો કબાટ સાફ કરીને પલાયન થઈ જવું અને પોતાના પર કોઈને શક ના આવે એટલે હાથ પર ગોળી મારી પોતે જાતે ઘાયલ થઈ જવું. આખી રાત સાલા જાતને જ કિડનેપ કરી, આખી રાત સાલા ચોપાટીના સુસવાતા દરિયાઓ એકદમ પવનમાં સુસવાતા ઠૂઠવાતા પડ્યા રહેવું એક બાકડા ઉપર, એટલું બધું આસાન કામ નહોતું. આસાન કામ નહોતું, પણ તે આપેલા સાત સહકારને કારણે, તારા સાત સહકારથી અને તેમજ પેલા તુરખે આપેલા પેલા આઈડી કાર્ડને કારણે આખી દુનિયાને ગળે સારા શીરાની જેમ વાત ઉતરાવી શક્યો. આ બધા સારા કારનામાઓ, આ બધા કારસ્તાન પેલા મારા જેવા ચહેરો ધરાવતા ગફૂર મુનશીના કારનામા છે. અને હું નરમ ઉપાધ્યાય બિચારો નાહકનો દરેક દરેક વાતમાં દંડાયો. આપ ક્યા ઇરાદા હૈ?
इरादा बड़ा नेक है। मैंने नानी नानी चोरी चपाटी में कोई दाड़ो रस पड़े दो तो मारू मिशन तो अधू 5 करोड़ रुपया बैंक ना ने आज सवारे 5 करोड़ रुपया ने उठांतरी थई गई। अरे आखी दुनिया हजू सुधी एम समझे कि सारो मारा जो चेहरो धराव तो गफ्फूर मुंशिया पैसा लई गयो। एंड नो मोर चोरी चपाटी, नाउ नो मोर चोरी चपाटी। पहला गफ्फूर मुंशी ने साला हमेशा माटे दाबड़ा में बंद कर देवानो, पाताल में धर भी देवानो। अने अप्रमाणिकपणे मेळवेला बैंक ना पैसा माथी प्रमाणिकपणे पोतानी पत्नी ने अने अमेरिका में रहता एना दीकरा ने शूट करवा। मेरे लिए कोई हुकुम? तारी खखरदज खोली में पारा, तारा खखरदज पलंग नीचे जे खखरदज बैग पड़ी छे ने तारी इनामी रकम मौजूद छे। 7 जन्म सुधी चाले एटला पैसा जे जाओ वेश करो आपनी हाइट करो। पर जोजे ए पैसा वापस वक्त खास ध्यान राखजो, लोकोनी नजरे चढ़ी नहीं जती पैसा ए रीते ना उड़ावती के लोको तने एकदम जोई जाय अने एनी नजरे चढ़ी जाय। ये तो ना हक नो बिचारो आ नरम उपाध्याय उर्फ गबरुदास उर्फ गफूर मुंशी ए जेल ना सड़िया री पाछर धकेला जाऊ पड़से। अरे जो ए तारी खोली में पेला आपड़ा बन्ने जणा नो पेलो फोटो छे ने शादी सुधा पेला आपड़ा बन्ने जणा नो फोटो त्यां ने त्यां ज रहेवा देजे, भले दुनिया एम समझे कि आ फोटा मारो गफूर मुंशी सारो क्या गायब थई गयो छे। अने सुरक्षा भले एम समझे हमेशा ए गफूर मुंशी आज सालो देखातो नथी अलोप थई गयो छे अने मारे ने जिंदगी भर शोध्या शोध्या ज करवा। बाप रे वच्चे बद्दा ज इतलो बदो सामान फेला मुक्यू राख क्या गई फेली ओली क्या गई तने इतलो मुकी ने कमाल मोतर माचे मैंने कहो थारो ध्यान राख अने छता तने इतलो मुकी ने गई पर नरम तू इतलो नथी तारी साथे छु तारी पासे छु हां भले ने अपने घर वेची नाखव पड़े पैसे टके खुवार थे जाइए पर हूँ तारी साथे छु। चल तू तो अत्यारे आराम कर पछू बैग भरू छु अपने आज निकली जाइए। हाँ क्यारेक तो पकड़ाशे नहीं जशे क्या गफूर नो बच्चो क्यारेक तो पकड़ाशे नहीं एक बार पकड़ाई गयो पछी जे ने वले करीश के तारा जेवो चेहरो मेळवा बदल ए पोतानी जात ने भांटो थई जशे। केटली वार तो मने विचार आवे छे કે એને પાઠ ભણાવવા માટે પણ આપણે એના જેવું જ કંઈ કરવું જોઈએ, આપણે પણ બેંકમાંથી પૈસા ઉલેચવા જોઈએ અને એના નામે ચડાવવા જોઈએ। તો ગુસ્સો આવે છે ને મને, આપણે પણ એના જેવું જ કરવું જોઈએ। તું બોલી રહી છે તને કે ભાન છે એનું? હા હા બરાબર ભાન છે, કેમ એટલા બધા કરોડો કરી ગયો તો તું પણ બેંકનો માણસ છે ને તું પણ કરી જા ને 2-3 કરોડનું, ભલે ને ગફૂરના નામે બધું ચડ્યા કરે અને જ્યાં સુધી ગફૂર હયાત છે તારા પર કોઈની શક નહીં જાય નરમ। पर इन्हें खबर तो पड़े कि क्या छे पेलो हरामखोर, पेलो हरामखोर क्या छे पेलो नालायक। कोनी बात करे छे तू बे, शू करी रहो छे तू? आर तू रखिया तू आ शू करी रहो छे? नरम तारु शू बगाड़ी छे? आ नरम नथी राधिका, नरम नथी। आ छे मिस्टर गफूर मुंशी। चुप रह। अरे ऑटो सर माइन, शू करे छे तू? हूं तारो मित्र छु, हूं नरम उपाध्याय छु, राधिका नो वार नरम एनो पति हूं नरम उपाध्याय। गफूर मुंशी, गफूर छे तुम्हारो नरम, मारो नरम क्या तू रखी हमारो नरम क्या छे? काल जो कठन करीने सांबल दादिका, नरम इज नो मोर। व्हाट? आ नरद हमें ने मारी देनी लाश ने दरिया में नाखी दी थी ने हमें हमें तारी साथे नरम मदी ने रेवा दो छा बाना। बनावट कर जा तू, मारो गफूर मुंशी नथी हूं नरम उपाध्याय। अरे नो यू आर गफूर मुंशी इज रास्कल, मारा मानस होय नरम दी लास्ट ने बरोबर ओळखी काढी छे, एना खिसामाथी मळी आवेलु आई कार्ड बद्दुच बरोबर ओळखाई गयु छे। हरामखोर मने खबर छे गई काले रात ना ते नरम ने किडनैप कर्यो, एने मार्यो अनी लास्ट ने दरिया में नाखी दीधी ने आजे सवारे आ सुपर बैंक में दाखल थईने राधिका 5 करोड़ रुपया नी उच्चापत करी गयो छे। नो यू आर डन दिस। पैसा बाकी પૈસા માટે મારા વર્ત જીવ લીધો નહીં? ના રાધિકા ના, મારા દોસ્ત ને મારી લાગ્યો સારા ઉડાડ ગઈ સારા, એના હું તારો દોસ્ત? નો યુ આર નોટ માય ફ્રેન્ડ। લાશ ક્યાંથી મળી? અરે કૈલાશ ની વાત કરે છે? કૈલાશ ની વાત? અત્યારે જે દરિયા માંથી લાશ મળી છે ક્યાં ગોળી બનવાની કોશિશ કરી? સોની 6 ગોળી તારી ખોળ પડી ના રે ઉપર એને પકડી કેમ નથી લેતો? કોણ સાચી ની કરે? હું નો એના બધું ઓળખાઈ જાઉં છું, કપડું શું કામ ન હોઈ શકે? કપડું કઈ ન હોય, શું કામ ન હોઈ શકે? આઈ ગયો શું કામ? વાય 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 મારા છેદ મેં ક્યારે એટલું બધું દુઃખ કે અફસોસ ક્યારે અનુભવ્યા નથી। ચલ ભાઈ